जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। नमो भित्रा गाय, नमो अरे हंतानं, नमो सिद्धानं, नमो आय हियाणं, नमो वसायाणं, नमो लोए सव साहुणं। ऐसो पंच नमुकारो सव पाभपणासनो मंगला नंच सव्वे सेम परमं हवई मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवानी साक्षी, वर्तमाने महाविदेह क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। जगत भरना संत पुरुषों नु योग बल, जगत भरना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो, कल्याण करो, कल्याण करो। અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વજીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વજીવો મોક્ષને પામો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો। જય સચ્ચિદાનંદ। પર્યુષણ પર્વ આપણું જે સનાતન વિજ્ઞાન આધ્યાત્મ વિજ્ઞાનનું પર્વ એનો આજે આ બીજો દિવસ અને બીજા દિવસનું આપણું આ પ્રથમ એટલે કે સવારનું સેશન આપણા બધા માટે ખૂબ
મંગલમય અને કલ્યાણકારી બને એવી અંતર્યામી પરમાત્માને પ્રાર્થના, જ્ઞાની પુરુષ દાદા ભગવાનને પ્રાર્થના, વિતરાગ શાસન દેવી દેવતાઓને પ્રાર્થના, આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને પ્રાર્થના કે અહીંયા બિરાજમાન પ્રત્યેક મહાત્માઓ આ પર્યુષણ પર્વ દરમિયાન એવું કંઈક ભાથું બાંધે જે એમને આ ભવને પરભવમાં મોક્ષ માર્ગની પ્રગતિમાં સંપૂર્ણ સહાયક થાય. શું થાય? મોક્ષ માર્ગની પ્રગતિમાં. કારણ કે પાપ અને પુણ્યથી આ જગતમાં ભૌતિક વસ્તુઓ બહુ પ્રાપ્ત થઈ આપણને, અને એ ભૌતિક વસ્તુથી ક્યારેય નિવેડો આવ્યો નથી અને આવવાનો પણ નથી. પણ એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ, એવો અનુભવ પ્રાપ્ત કરીએ, સમજાય છે, કે જે જ્ઞાન અને અનુભવથી આપણે પોતે જ આપણી અંદર રહેલા પરમાત્માને અનુભવી શકીએ, બીજું કંઈ અનુભવવાનું નથી. શ્રાવણ મહિનો એટલે તમામ ધર્મોમાં ભક્તિનો મહિમા કીધો. શું કીધો? ભક્તિનો મહિમાનો આ મહિનો છે આખો. તમામ ધર્મની અંદર આ મહિનો પવિત્ર મહિનો હોય. કેવો હોય? બધાએ પોતપોતાના ધર્મની આરાધના, જે પોતાના સદગુરુઓ પરંપરામાં જે ભગવાન જે બતાવી ગયા હોય પોતાના, એ પ્રમાણે એ પોતે આચરણ કરવા, પાલન કરવા પ્રત્યેક જીવો પ્રયત્ન કરતા હોય. અને એવો આ અદ્ભુત મહિનો આપણા બધા માટે જે આ 2015માં આપણને પ્રાપ્ત થયો, એ આધ્યાત્મ પર્વ નિમિત્તે જે પ્રાપ્ત થયો, એ આપણે જે આપણું ધ્યેય છે એ ધ્યેયને પ્રાપ્તિ થાય એવો બને. સમજાય છે? એટલે કેવું અદ્ભુત પર્વ કે જે પર્વની અંદર આધિ વ્યાધિ ઉપાધિ હોવા છતાં આપણે સમાધિની અનુભૂતિ કરી શકીએ, એવું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. આધિ વ્યાધિ અને ઉપાધિ એને બદલી શકતા નથી, પણ એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ કે આધિ વ્યાધિ ઉપાધિમાં પણ આપણને અંદરથી સમાધિ રહે. કારણ કે આધિ વ્યાધિ ઉપાધિ તો કર્મના ફળ છે. શું છે? ફળ ના બદલાય, આપણી દ્રષ્ટિ બદલાય, આપણું જ્ઞાન બદલાય, પણ ઉદય ના બદલાય. એ કેવો સુંદર, આપણા બધા માટે કેવો સુંદર પ્રસંગ આવ્યો. જુઓ, અમે કેટલા વર્ષોથી જોયા કરીએ છીએ, આ કુદરતનું આયોજન છે. કોનું આયોજન છે? આપણે કરવા જઈએ ને તો કંઈ ના થાય. શરૂઆત 5 વ્યક્તિઓથી કરી હતી શાંતિબેના ઘરે. કેટલા વ્યક્તિ હતી? ઘરની અંદર. ખ્યાલ આવ્યો? અને કેવું સાંભળવા લોકો આવે, બેસવાની જગ્યા ના મળે તો આમ બેસી રહે, કેટલાક તો બહુ મોડા આવે તો બારણા પાસે ઊભા જ રહે, બેસવાનું હોય જ નહીં આગળ, પણ આવતા હતા. શું કીધું? સમજાય છે? આ આ કુદરતનું એવું આયોજન છે કે લોકો પાસે આ સનાતન વિજ્ઞાન પહોંચે. આ ઇન્ટરનેટ ને બધું શું છે? એ માધ્યમ છે. શું છે? કે જેના આધારે લોકો ઘેર બેઠા પણ દેશ વિદેશમાં જોઈ શકે. આવું દાદા ભગવાન વખતે એવું કહેવાતું હતું કે નથી ઓફિસ, કે નથી મેનેજર, કે નથી કારકુન, અને છતાંય વ્યવહાર બધો પદ્ધતિસર ચાલ્યા કરે છે. શું કીધું? સમજાય છે? નથી ઓફિસ, નથી મેનેજર, નથી કારકુન, નથી, અને છતાંય વ્યવહાર બધો કેવો ચાલે છે? પદ્ધતિસર. એટલે કવિરાજના પદમાં દાદા ભગવાન માટે એવું લખ્યું છે,
નથી ઓફિસ કે મેનેજર, શું આગળ શું છે કોઈને ખબર છે? વ્યવહાર છે નિયમ બધ એવું કંઈક છે ખરું? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ બધું આમ એના ક્રમમાં ચાલ્યા જ કરતું હોય. શું કીધું? આપણે આપણો ભાવ વ્યક્ત કરવો. શું કરવો? કુદરત બધું આયોજન કરવા તૈયાર છે, નિમિત્તો બિમિત્તો બધું તૈયાર છે. મેઇન વસ્તુ આપણી દાનત ખોરી હોવી જોઈએ. કલ્યાણના માર્ગમાંથી ચલિત થવાનું. આ દેહનું કલ્યાણ નથી કરવાનું આપણે, સમજાય છે? કોનું કલ્યાણ નથી કરવાનું? અજ્ઞાનથી મુક્ત થવાનું છે. શેને થવાનું છે? અને આત્મકલ્યાણ એટલે કે આત્માની અનુભૂતિ કરવી. તે આત્મા તો અજ્ઞાન વાળો છે, એની શું કરવાની છે? આપણે અનુભૂતિ કરવાની છે. અજ્ઞાનથી મુક્તિ મળે. શેનાથી મળે? સનાતન સત્ય એટલે અજ્ઞાનથી મુક્તિ. સાંપ્રદાયિક સત્ય નહીં, સનાતન સત્ય એટલે અજ્ઞાનથી મુક્તિ. જેમ જેમ અજ્ઞાનથી મુક્તિ જાય એમ માણસ હળવો થતો જાય. કેવો થતો જાય? આ બધા બોજા શેના છે? માલિકીના બોજા, કરતાપણાના બોજા. હું ના કરું તો થાય નહીં, આ મારું છે, આ બધા બોજા. ભગવાન કે આટલું રોટલી દાળ ભાત શાક ખાવું અને આટલો બધો બોજો ઉઠાવે છે. પાછો કે છે, બોજો હું સુખ પ્રાપ્ત કરવા માટે ઉઠાવું છું. ત્યારે જ્ઞાની કે પણ મોઢા ઉપર તો દિવેલ ભરી ભર્યું છે. આજકાલના જીવન જીવવાની જે પદ્ધતિ છે એ કેવી છે? હેવી લોડ અને હાઈ ટેન્શન. શું કીધું? હેવી લોડ અને હાઈ, આવી આપણી આ દશા છે. કર્મોને કારણે છે, કોઈ વ્યક્તિને કારણ નથી, આપણા જ કર્મ એવા છે. માટે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હે અંતર્યામી પરમાત્મા, રસ્તો બતાય અમને. શું કહે છે? અમને રસ્તો બતાય. ભગવાન તૈયાર છે, અંદર છે, બહાર બહાર નથી, અંદર છે, તૈયાર છે. તમારી પ્રાર્થના છે? તમે હજારો મહાન પુરુષોના જીવંત રહી વાંચજો, એ જ્યારે જ્યારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે અંદર જ પ્રાર્થના કરી છે, અને જવાબ પણ બધાને મળેલા છે. મહાત્મા ગાંધીજીને પણ ગમે ત્યારે મુશ્કેલી આવે તો પ્રાર્થના ક્યાં કરે? એ શબ્દોની ના હોય, પોતાના ભાવની પ્રાર્થના કરે કે ભગવાન આ મુશ્કેલી આવી છે, તું રસ્તો બતાય મને. પણ એ બધા નિસ્વાર્થી હતા. કેવા હતા? દાનતખોરી. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાનું શ્વાસ કે જીવન નતું, માટે પ્રાર્થના ફળતી હતી. આજે વ્યક્તિગત મારા સ્વાર્થ માટે હું પ્રાર્થના કરું તો એ ના ફળે. એ મારા જેવા પાપ અને પુણ્ય હોય એવું જ ફળ મળે. પણ લોકોનું કેમ કરીને આ આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય, ચિંતા ટેન્શનમાંથી મુક્ત થાય, અજ્ઞાનની અસરોથી મુક્ત થાય, એ આશય અમારો હોય એટલે કુદરત બધા જ પ્રકારનું જે સનાતન જ્ઞાન છે એ ખુલ્લું કરે. શું કરે? નવું આપવાનું નથી, એ તો છે જ, પણ જે ઢંકાયેલું હોય શું થઈ જાય? આ કેવળ જ્ઞાન એટલે શું થાય? ચમત્કાર ના થાય. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એને બનાવવાનો, પણ જે અજ્ઞાનના કર્ટેન છે એ હટી જાય એટલે જ્ઞાન ખુલ્લું થઈ ગયું. આત્માને અનંત જ્ઞાન વાળો બનાવવાનો નથી, એની પાસે તો છે જ, પણ આવરણને કારણે એ અનંત જ્ઞાનનો પ્રકાશ, શું કીધું, એ આપણે ફેલાઈ શકતો નથી, એને જોઈ કે અનુભવી શકતા નથી. હોવા છતાં આવરણને કારણે. શેને કારણે?
એ આવરણ અજ્ઞાનતાના છે, કર્મોના આવરણ નથી. કયા નથી? ના, આ મન વચન કાયાથી ભોગવાતા કર્મોના આવરણને માટે કેવળ જ્ઞાન બાધક. એ જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની ને અંતરાય કર્મને આધારે એ આવરાયા છે. એટલે આપણે કીધું કે કેવળ જ્ઞાન થાય પછી પણ આ મન વચન કાયાથી ભોગવાતા કર્મો તો એઝ ઇટ ઇઝ હોય. કેવા હોય? એમાં ફેરફાર થાય જેવા અને જેટલા બાકી હોય એવાને એટલા હોય જ. એ કેવળ જ્ઞાન એટલે બધા કર્મો ખલાસ થાય નહીં, ખાલી ઘાતી કર્મનો ક્ષય થાય. શું થાય? જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અને અંતરાય કર્મો, અને આ ચાર કર્મોને જૈન પરિભાષામાં ઘાતી કર્મ કહે છે. એ ઘાતી કર્મનો ક્ષય થાય એટલે કેવળ જ્ઞાન થાય. અને નામ કર્મ, ગોત્ર કર્મ, વેદની અને આયુષ્ય કર્મ એ તો બાકી રહ્યા પાછા, પણ એને ને કેવળ જ્ઞાનને કોઈ લેવા દેવા નથી. એટલે જ્ઞાની કહે છે, તું મન વચન કાયાથી જે કર્મો ભોગવે છે એ કર્મો કેવળ જ્ઞાનને બાધક કરતા નથી. માટે તું એવું ના માનીશ કે ભગવાન આટલા બધા મુશ્કેલી છે, આટલો મોટો સંસાર છે, અને આ સંસારથી હું કેવી રીતે મુક્ત થઈશ. તો કે એના માટે સંસાર નડતો જ નથી. રાજપાટ ને વૈભવ ભોગવતા, સત્તા સંપત્તિ, હજારો રાણીઓ, હજારો નોકર, હજારો સ્ટેટના માલિક હતા, છતાં એ અવતારે કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. તો કે આ બધું નડતું નથી, એમના પુણ્યથી મળે છે. પણ એમને, જે જીવને આ બધી વસ્તુ હોવા છતાં પણ મોક્ષે જઈ શકે છે, કારણ કે આ બધી વસ્તુનો મોહ એમને છે નહીં, ખાલી પુણ્યથી પ્રાપ્ત થયું છે અને પુણ્ય પરવારે એટલે ચાલ્યું જાય. એમને પ્રાપ્ત થાય ત્યારે પણ મોહ નથી, અને જાય ત્યારે પણ મોહ નથી. એ નિર્મોહી દશા ને કારણે આ બધી વસ્તુઓ પ્રાપ્ત થવા છતાં પણ અડતી કે નડતી નથી. એટલે જ્ઞાની કે છે, ભાઈ આ જગતમાં તને કોઈ નડતું નથી, તારું અજ્ઞાન તને નડે છે. શું નડે છે? બીજાનું નહીં, પાછું તારું અજ્ઞાન તને નડે છે, બીજું કોઈ નડવા આવતું નથી. કેટલાક તો જ્યોતિષ કે તમને આ બધા ગ્રહો નડે છે. શું કહે છે? બુધ, શનિ, મંગળ, શુક્ર જે હોય તે નવ ગ્રહો. તારો જ્ઞાની કે છે, એકે ગ્રહ કોઈને નડતો, એકે ગ્રહ નથી નડતો. ગ્રહ બધા વિતરાગ છે. કેવા છે? એ રાગદ્વેષ કેવી રીતે કરી શકે? એ લોકો પાસે રાગદ્વેષ કરવાની શક્તિ જ નથી. તો પછી દેવલોકમાં આ શક્તિ હોતી નથી. વિતરાગ છે, એમનો રોલ બજાવે છે. શું કરે છે? એમની જે ડ્યુટી છે એ ડ્યુટી બજાવે છે, પણ વ્યક્તિગત રીતે રાગદ્વેષ કરતા અને કરી શકે એમ પણ નથી. તો જ્ઞાની કહે છે, ભાઈ તને કયા ગ્રહ નડે છે? તો કે ઉપરવાળા એક કે નડતા, પણ આ નીચે ગ્રહ છે ને એ નડે છે. કયા ગ્રહ? સત્યાગ્રહ, હઠાગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ, આ નડે છે. સમજાય છે? ઉપરવાળા એક કે ગ્રહ નડતા. સમજાય છે? એ તો વિતરાગ છે. આપણી અંદર રહેલા જે આ મતાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ એ આપણને નડે છે. સત્યાગ્રહ ખ્યાલ આવી ગયો ને? તો ભગવાન કહે છે, તારે એને ઓળખવાના છે. શું કરવા? પેલા બેના એમને ખબર નહીં. બાયનું જરા, હા બસ બસ બસ. એટલે આ આપણી અંદર રહેલી અજ્ઞાનતાને કારણે ઉભા રહેલા જે ગ્રહો એ જ આપણને નડે છે. સમજાય છે? બહારનો એકે ગ્રહ નડતો નથી. વિતરાગ પરમાત્મા આજ કહેવા માંગે છે કે ભાઈ તમને જે જ્ઞાન મળે છે એ જ્ઞાન જો સાંપ્રદાયિક હશે તો તમારો શુભાશુભ માર્ગ જીવતો રહેશે, અને તમારી પાસે રહેલું જ્ઞાન જો સનાતન હશે તો મુક્તિનો માર્ગ જીવતો રહેશે. શું કીધું?
સાંપ્રદાયિક જ્ઞાન હશે તો શુભાશુભ માર્ગ જીવતો રહેશે અને છે, અને સનાતન જ્ઞાન જીવતું રહેશે તો મુક્તનો માર્ગ જીવતો રહેશે. સમજાય છે? સનાતન સનાતન ધર્મ એ નિષ્પક્ષપાતી હોય, સાંપ્રદાયિક ધર્મ એ પક્ષપાતી હોય. શું હોય? પક્ષ, પંથ, વાડો, ચોપડી, ધજા, મૂર્તિ, મંદિર, બધું કેવું હોય? જુદું જુદું. બધા ધર્મોનું સનાતન ધર્મનું જુદું હોય નહીં, એક જ હોય. કારણ કે કયો ધર્મ છે આ જગતમાં સનાતન ધર્મ? કયો? આત્મધર્મ, એ સનાતન ધર્મ. અને જન્મજાત પ્રાપ્ત થાય એ બધા કુળ ધર્મ. કયા ધર્મો? એ કુળ ધર્મ એ મારો ધર્મ ના હોય, એ દેહનો ધર્મ છે. દેહનો જન્મ થયો અને જે કુળમાં દેહ જન્મ્યો એ એનો ધર્મ થઈ ગયો. પણ મારો તો જન્મ થતો તો દેહનો ધર્મ એ મારો ધર્મ કેવી રીતે હોઈ શકે? જે કુળમાં દેહ જન્મ્યો એ કુળ ધર્મ એનો ખરો, પણ એનો ધર્મ એ મારો ધર્મ થઈ શકે? અથવા મારો ધર્મ એ એનો ધર્મ ના થઈ શકે? બંનેના ધર્મ કેવા છે? જુદા છે. પેલો જન્મજાત પ્રાપ્ત થયેલો ધર્મ છે, અને આ જન્મતાની સાથે એનો અંત આવી જાય છે. બીજા અવતારમાં ક્યાં જન્મે? જૈન હોય તો વૈષ્ણવના ઘેર જન્મે, વૈષ્ણવ હોય તો જૈનના ઘેર પણ જન્મે, બ્રાહ્મણના ઘેર પણ જન્મે, ગમે ત્યાં જન્મે. કુળ ધર્મ હંમેશા બદલાતા હોય, પરિવર્તનશીલ હોય, પણ મૂળ ધર્મ ક્યારે બદલાય? એ મૂળ ધર્મ એ શાશ્વત ધર્મ છે, નિષ્પક્ષપાતી ધર્મ છે, અને એ જ મુક્તિનો ધર્મ છે. એ ધર્મ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુક્તિના માર્ગની શરૂઆત થતી નથી. આત્મધર્મ કયો ધર્મ? કૃષ્ણ ભગવાને ગીતામાં એને સ્વધર્મ કહ્યું. શું કીધું? ખ્યાલ આવે છે ને? જૈન પરિભાષામાં એને પરમાત્માનો ધર્મ કહ્યો. શેનો કીધો? પરમાત્મા, પ્રકૃતિનો ધર્મ નહીં, પરમાત્માનો ધર્મ. વેદાંતમાં એને શિવનો ધર્મ કહ્યો. શેનો કીધો? શિવ. આ દેહને જીવ કહેવાય, અને જીવની અંદર શું છે? શિવ. કોઈ પણ શરીર, કોઈ પણ જીવ શિવ વગર ના હોઈ શકે. જીવમાંથી શિવ જતો રહે તો એને ડેડ બોડી કહેવાય. કોઈ પણ પ્રકૃતિમાંથી પરમાત્મા જતો રહે તો એને ડેડ બોડી કહેવાય. સમજાય છે? આ જીવની કિંમત ત્યાં સુધી છે જ્યાં સુધી અંદર શિવ છે, પરમાત્મા છે, ત્યાં સુધી. પછી કોઈ કિંમત નથી. સમજાય છે બધાને? એટલે આવો અદ્ભુત ધર્મ જે આપણને પ્રાપ્ત થયો છે એ આપણી દ્રષ્ટિમાં, અનુભવમાં કેમ પરિપક્વ થાય એનું જ સતત લક્ષ્ય રહેવું જોઈએ. એમાં બહારની કોઈ ક્રિયા બાધક થતી નથી. બહારની કોઈ ક્રિયા બાધક નથી થતી, કારણ કે પેલો દ્રષ્ટિનો ધર્મ છે અને આ ક્રિયાનો ધર્મ છે. ક્રિયાનો ધર્મ એ પરિણામ છે, દ્રષ્ટિનો ધર્મ એ પુરુષાર્થ છે. એટલે કોઈ ક્રિયા ચાલુ કરવાની, બંધ કરવાની એવું આવતું નથી. સમજાય છે ને બધાને? આ તમારો પ્રશ્ન છે? હા, લઉં લઉં લઉં. તમારો છે જી? હા, એમને માઇક આપજો. ચાલ, હા, બસ બસ બસ, એક આ બાજુ મૂકજો, બેનો માઇક મૂકજો. છે ને? બસ 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 બસ. કઈ કઈ કઈ? ભાલચંદ્રભાઈ જોશી, જય સચ્ચિદાનંદ. સ્વામીજી નીચે આપેલું સૂત્ર સમજાવવા કૃપા કરશો જી. આત્મા આત્મા સત્તા રૂપે છે, શક્તિ રૂપે નથી. જ્ઞાનો જ્ઞાની અનાવરણ કરી આપે એટલે આત્મા સત્તામાં આવે. આત્મા શક્તિ રૂપે હોય તો અનાવરણ ના થાય. સ્વરૂપ વિજ્ઞાન એટલે આપણે નટુકા કરવું છે તે. હા,
4234 એટલે આપ તો સૂત્રમાં છે, સ્વરૂપ વિજ્ઞાનમાં છે. હા, આત્મા સત્તા રૂપે છે, શક્તિ રૂપે નહીં. આપણે કાલે વાત કરી હતી, આપણે શક્તિ, આપણે સત્તાની જગ્યાએ અસ્તિત્વ શબ્દ વાપર્યો. શું વાપર્યો? અસ્તિત્વ. આત્માના અસ્તિત્વ વગર દેહનું અસ્તિત્વ હોઈ શકે? આ પાંચે ઇન્દ્રિયો જે ક્રિયા કરે છે એ આત્માની ગેરહાજરીમાં કરી શકે? આ શ્વાસ લેવાય છે એની હાજરી વગર થઈ શકે? એટલે એનું અસ્તિત્વ છે. શું છે? એના અસ્તિત્વ વગર આ મન વચન કાયાની એક પણ ક્રિયા સંભવ નથી. એ શક્તિ રૂપે નથી. હંમેશા શક્તિ કોને કહેવાય? બે પ્રકારની શક્તિ જગતમાં છે, એક શાશ્વત શક્તિ ને એક વિનાશી શક્તિ. આ પાંચ ઇન્દ્રિયોથી જે શક્તિ અનુભવાય છે એ બધી વિનાશી છે. કેવી છે? એક પણ શક્તિ અવિનાશી નથી. અને આપણે શક્તિની વ્યાખ્યા જ્યારે કરતા હોઈએ છીએ વ્યવહાર જગતમાં, ત્યારે વિનાશી શક્તિની જ સરખામણી કરતા હોઈએ છીએ, શાશ્વત શક્તિની સરખામણી કરતા નથી. એટલે એ રીતે શક્તિ રૂપે નથી. સમજાય છે? શક્તિનો મતલબ થાય, શક્તિનો મતલબ થાય કે શક્તિ પ્રાપ્ત થવી, શક્તિનો ઉપયોગ થવો અને શક્તિનો અંત આવવો. એવી શક્તિ આત્મામાં, આત્મામાં તો શક્તિ શાશ્વત છે, ઉપયોગ થવા છતાંય ઘટતી નથી, વપરાતી નથી અને અંત પણ આવતો નથી. એટલે શક્તિ એ શાશ્વત શક્તિ છે, પણ હાજરી ની શક્તિ કઈ છે? સૂર્યનારાયણ ની હાજરી થી આખી આ દુનિયા ચાલે છે. આ વનસ્પતિ, વરસાદ, એની હાજરી વગર શક્ય છે? આ વનસ્પતિ ને વરસાદ વરસી શકે એની હાજરી વગર? છતાં એ કશું કરતો અને એની હાજરી વગર ચાલે પણ, એવું આત્મા છે. એટલે શક્તિ વિનાશી નથી, એની હાજરીમાં વિનાશી શક્તિઓ ઉત્પન્ન થાય અને નાશ થાય છે, પણ એની પોતાની શક્તિ એ વિનાશી નથી. એટલે આપણે જે કલ્પનામાં ભૌતિક જગતમાં શક્તિ શબ્દનો જે પ્રયોગ કરીએ છીએ, એવી શક્તિ આત્મામાં નથી. એની પાસે શાશ્વત શક્તિ છે, જેની હાજરીમાં અનેક પ્રકારની શક્તિઓ, રિદ્ધિ, સિદ્ધિ અને પાપ પુણ્યની જીવને પ્રગટ થઈ શકે. આ રિદ્ધિ સિદ્ધિ બધું શક્તિઓ છે, પણ વિનાશી. કેવી? સમજાય છે? બધી શક્તિઓ વિનાશી. આ પાંચ ઇન્દ્રિયોથી અનુભવવા એ બધી શક્તિ વિનાશી. એક ભાઈ મને કહે, સાહેબ આ તીર્થંકર તો, તીર્થંકર તો શાશ્વત કહેવાય ને. શું કીધું? મેં કહું તીર્થંકર એ વિનાશી પદ છે, એ દેહને લાગુ પડે, આત્માને નહીં. એ નામ કર્મ છે. શું છે? તીર્થંકર નામ ગોત્ર છે, એ ગોત્ર શરીરને લાગુ પડે, આત્માને નહીં. સમજાય છે? એ વિનાશી પદ છે. કયું પદ છે? હોય ત્યારે લાખો લોકો માટે હિતકારી છે, આત્મકલ્યાણ માટે. ખ્યાલ આવી ગયો ને? પણ પદ વિનાશી. કેવું છે? વિનાશી. એટલે પાંચ ઇન્દ્રિયથી અનુભવાય એ બધા પદો, બધી શક્તિ કેવી છે? વિનાશી, અવિનાશી નથી. જ્યારે આત્માની શક્તિ છે, શાશ્વત છે, એટલે ભૌતિક બાબતમાં જેવી શક્તિનો ઉપયોગ કરો છો શબ્દનો, એવી શક્તિ આત્મામાં નથી. એના અસ્તિત્વ રૂપે શક્તિ છે. કેવી છે? એટલે આમાં લખ્યું છે સત્તા રૂપે, એટલે એ રીતે. સમજાય છે ને? અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, એના, એની ગેરહાજરીમાં કંઈ થઈ શકે નહીં. લાખો અવતાર આપણા થયા એનું એક જ કારણ, આત્માની હાજરી. ભલે થયા અજ્ઞાનતાથી, પણ એની હાજરી આવશ્યક છે. એની હાજરી વગર જ્ઞાન કે અજ્ઞાન બેમાંથી કશું વ્યક્ત થઈ શકે નહીં. અજ્ઞાન માટે પણ હાજરી તો જોઈએ જ, કર્મ બાંધવા માટે પણ આત્માની હાજરી જોઈએ અને કર્મ ભોગવવા માટે પણ આત્માની હાજરી જોઈએ. દેવલોક જાઓ, નરકલોક જાઓ, પશુયોનીમાં જાઓ કે મનુષ્ય ભાવમાં આવો, પણ એની હાજરી
આવશ્યક છે. એટલે સત્તા રૂપે છે, શક્તિ રૂપે નથી. આપણે સત્તા શબ્દને ગઈકાલે શું કીધું? અસ્તિત્વ કીધું. એક જ છે વસ્તુ, એક જ છે, સમજાય છે? એક જ વસ્તુ છે. જ્ઞાની જ્ઞાનીના દર્શનમાં ફેર ના હોય, શબ્દો ફેર પડે, પણ એનો જે મર્મ છે તે એક જ હોય, બીજો ના હોય. અસ્તિત્વ શું કીધું? એટલે અસ્તિત્વનું ભાન. એટલે આપણને બધાને કેવું છે, દાખલા તરીકે આપણા ઘરની અંદર હજારો પ્રકારના ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે, નાના મોટા હજારો પ્રકારના, અને એ ઇન્સ્ટ્રુમેન્ટોની અલગ અલગ પ્રકારની મોટી મોટી કિંમત છે. 25,000 થી મારીને 25 લાખ સુધીની પણ કિંમત હોઈ શકે એવા મોટા મોટા જાયન્ટ સાધનો બધા છે. આ બધા સાધનોની સમયે સમયે વ્યવહારમાં આપણે પ્રશંસા કરીએ કે ભાઈ આ સાધન આ કંપનીનું લાયા, એનું આ પ્રોડક્શન, એનો આ રોલ, એનાથી આ પ્રોડક્શન થશે, એનાથી આ પ્રોફિટ થશે, વગેરે વગેરે. આ બધા સાધનોની આપણે વેલ્યુ કરીએ, પણ એ સાધન જેનાથી એક્ટિવ થાય છે એવા ઇલેક્ટ્રિકની વેલ્યુ ક્યારે કરીએ? ના, સમજાયું? 1 કરોડ રૂપિયાનું સાધન હોય અને ઇલેક્ટ્રિક ના હોય તો કેટલી વેલ્યુ? મશીનની વેલ્યુ કરીએ, પણ મશીન શેના આધારે જીવતું છે એની વેલ્યુ કરતા? એમાં મન વચન કાયા રૂપી કર્મ ભોગવવાનું મશીન, એ મશીન અવસ્થા પ્રમાણે અલગ અલગ પ્રકારના રોલ કરે, પણ એ બધા રોલ આત્માની હાજરીમાં થાય છે, એ આત્માને ભૂલી જઈએ છીએ. એના અસ્તિત્વ વગર આ મન વચન કાયા કંઈ કરી શકવાને સામર્થ્ય ધરાવતા નથી, પણ આપણે ભૂલી જઈએ છીએ એને. સમજાય છે? એટલે પોતાનું અસ્તિત્વ એનું ભાન હોવું, પોતાના અસ્તિત્વનું ભાન તો આપણને હોવું જ જોઈએ. જ્ઞાન એને કહેવાય છે, અવસ્થાનું ભાન નહીં, અસ્તિત્વનું ભાન. અવસ્થા તો ઉત્પન્ન થાય અને નાશ થઈ જાય. તમે તો શાશ્વત છો, તો શાશ્વતનું લક્ષ્ય કેમ ચૂકાય? અવસ્થા તો બદલાયા કરવાની. આપણે અવસ્થા સ્વરૂપ, આપણે જન્મ અને મૃત્યુ સ્વરૂપ નથી. આપણે પ્રાપ્તિ કરવી અથવા તો વિનાશ કરવો તે આપણું સ્વરૂપ નથી. આપણું અસ્તિત્વ કાયમ છે. કેવું છે? એ શાશ્વત શક્તિ રૂપે છે, એ અવસ્થાની શક્તિ રૂપે નથી. અને આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવાય છે એ બધી ટેમ્પરરી શક્તિઓ છે, વિનાશી શક્તિઓ છે, અવસ્થાવાળી શક્તિઓ છે. અને જગત એની અંદર જ મોહ પામે છે. શું પામે છે? વિનાશી શક્તિઓમાં. એ વિનાશી શક્તિ અવિનાશી શક્તિની હાજરી વગર પ્રગટ થઈ શકે? છતાં પણ આની વેલ્યુ ના કરે, પણ એ નહીં કરે. કે છે સાહેબ 5 કરોડનો બંગલો છે, કેટલાનો? કે 25 કરોડનો બંગલો છે. પણ બંગલામાં રહેવા વાળો જે શરીર છે એની અંદરથી આત્મા જતો રહે તો કિંમત એની કે આની? ભોગવનારો જ ના રહ્યો તો પછી શું કરવાનું સાધન ને? એટલે કે પોતે પોતાના સ્વરૂપના, પોતાના જ અસ્તિત્વના ભાનમાં જીવવું એ જ્ઞાનીનો પહેલો પાયો છે આધ્યાત્મ માર્ગમાં. કે હું કોણ છું એ કોઈ પણ અવસ્થામાં ભૂલાવવું જોઈએ, કારણ કે અસ્તિત્વ છે. શું છે? બાકી બધી અવસ્થાઓ છે. હું દીકરો છું, દીકરી છું, વાઇફ છું, હસબન્ડ છું, સાસુ છું, સસરા છું, ભાઈ છું, બહેન છું, હું નોકરી કરું છું, હું હાઉસવાઈફ છું, ખ્યાલ આવ્યો ને? હું ઘડો છું, યુવાન છું, બાળક છું. આ તો બધી અવસ્થાઓ છે. શું છે? પણ હું આ બધી અવસ્થાઓથી મુક્ત શાશ્વત એવો શુદ્ધ આત્મા છું.
એ બધી અવસ્થાઓમાં ભૂલાવું જોઈએ. એ ભૂલી ગયા તો એકડા વગરના મીડા, પોતાના અસ્તિત્વનું ભાન ભૂલી ગયો એટલે એકડા વગરનું. એટલે કીધું આ કે શક્તિ રૂપે નથી, જ્ઞાની અનાવરણ કરી આપે એટલે આત્મા સત્તામાં આવે. આત્મા શક્તિ રૂપે હોય તો અનાવરણ ના થાય. એટલે શું કે છે કે આત્મા શક્તિ રૂપે નહીં, શાશ્વત રૂપે છે. શું છે? એટલે અનાવરણ કરવાનો મતલબ થાય એના તરફનું જે બેભાનપણું હતું તે જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે ત્યારે ભાન કરાવે. શું કરાવે? એનું અસ્તિત્વ છે જ, અસ્તિત્વનું ખાલી આપણને ભાન નતું. શું નતું? એટલે બેભાન પરાણું આવરણ હતું તે જ્ઞાની પુરુષ ભાન કરાવે. શું કરાવે? અને ભાન કેવું કરાવે? કે યાદ કરવું પડે નહીં અને ભૂલાય નહીં તેવું. ભાન કેવું કરાવે? યાદ કરવું પડે નહીં અને ભૂલાય પણ નહીં એવું એવું ભાન કરાવે, ત્યારે એને ભાન કહેવાય. એટલે આ નોલેજ નથી, આ શાસ્ત્ર જ્ઞાન નથી કે હું આત્મા છું એવું. સમજાય છે? કારણ કે એની અંદર ભાન નથી, નોલેજ છે. શું છે? હું આત્મા છું એવું હિન્દુસ્તાનમાં બધાને ખબર છે, પણ એ નોલેજ છે, એના ભાન સહિત નથી. શું સહિત નથી? તે જ્ઞાની પુરુષ ભાન કરાવે છે. એ ભાન કરાવે એટલે એનું હાજર રહેવું દ્રષ્ટિમાં એ સાતત્ય રૂપે હોય. કેવું રૂપે હોય? એટલે એની પ્રતીતિ જ્ઞાની પુરુષ આપણને બેસાડી આપે. શું કરે? લક્ષ અને અનુભવમાં પુરુષાર્થ છે. શું કીધું? એ જેની પ્રતીતિ બેસાડી આપી એ પ્રતીતિ સંજોગોમાં લક્ષ રૂપે હાજર રહે તો એનું પરિણામ અનુભવ થાય. હું શુદ્ધાત્મા છું એની પ્રતીતિ જ્ઞાની પુરુષે બેસાડી આપી એમની સિદ્ધિથી, મારા પુણ્યથી ને એમની સિદ્ધિથી. હવે એની પ્રતીતિ જ્યારે સંજોગ આવે તે વખતે લક્ષ રૂપે હાજર રહે કે હું કોણ છું તે, તો એનું ફળ અનુભવી અનુભૂતિ. શું અનુભૂતિ? તો કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો ના પડે, થઈ જાય. કારણ કે હું કોણ છું એ ખ્યાલ આવી ગયો, અને હું શું નથી તે પણ ખ્યાલ આવી ગયો, અને જે નથી એ કયા આધારે ચાલે છે એ પણ સમજાયું. હું આ મન વચન કાયા નથી, અને મન વચન કાયાને ચલાવનારો પણ નથી. હું મન વચન કાયા હોઉં અથવા તો એને ચલાવનારો હોઉં ત્યાં સુધી રાગ દ્વેષ છે. શું છે? ત્યાં સુધી અજ્ઞાનતા છે, ત્યાં સુધી ક્રોધ માન માયા લોભ છે, ત્યાં સુધી આઠ પ્રકારના કર્મો છે, અને ત્યાં સુધી જન્મ મરણ પણ છે. જય સચિદાનંદ. તમે જે હમણાં કીધું કે હું શુદ્ધાત્મા છું એ આપણને પ્રતિદિન રૂપે 24 કલાક હાજર રહે, ગમે તેવા સંજોગ આવે એ વખતે તમારું લક્ષ, તમારું જે લક્ષ છે હાજર થઈ જાય. અચ્છા, અને એ વખતે જે અનુભવ થાય છે એ અનુભવ છે દ્રષ્ટિનો અનુભવ છે કે કયો અનુભવ કહેવાય એને? દ્રષ્ટિ, આપણા જે આપણે જે દ્રષ્ટિનો ઉપયોગ કર્યો ને. અચ્છા, એનો અનુભવ છે. બરાબર. અચ્છા, એ અનુભવ એકદમ ગાઢ થતો જાય. ધારો કે લક્ષ તમારું જે જગ્યાએથી હોય, લક્ષ ધારો કે તમારું ત્યાંથી હટે જ નહીં અને ત્યાં જાગૃતિ તમારી સ્થિર થઈ જાય, સો ટકા જાગૃતિ સ્થિર થઈ જાય, અને પછી જે અનુભવ થાય તમને જે પ્રકાશનો, મૂળ આત્માના પ્રકાશનો, અને એ પ્રકાશનું તમને જે અનુભવ થાય એ જ જ્ઞાનનો અનુભવ કહેવાય. જ્ઞાનનો અનુભવ ખરો, પણ અત્યારે કયું જ્ઞાન? કે જે જ્ઞાની પુરુષ દ્વારા પ્રાપ્ત થયું એ જ્ઞાનનો તમે ઉપયોગ કરો એનો અનુભવ થયો. પેલો જે સ્વાભાવિક પ્રકાશ છે એનો અનુભવ ક્યારે થાય? તો કે એ પરિણામ રૂપે થાય, ને છેલ્લા અવતારમાં થાય. ક્યારે થાય? છેલ્લા અવતારમાં થાય. બધાને સ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં જ હોય, આ સનાતન સિદ્ધાંત છે.
ના બરાબર છે, એમાં વ્યક્તિગત પ્રશ્ન નથી. અને બાકી રહ્યાને જે અનુભવ થાય છેલ્લા અવતાર સિવાય એ બધું અસ્પષ્ટ વેદન. એટલે અત્યારે ટૂંકમાં આપણે અસ્પષ્ટ વેદન ઇઝ ઇક્વલ ટુ સ્પષ્ટ દર્શન હોઈ શકે. અચ્છા, એટલે સ્વ સંવેદન દર્શન, આપણે જે સ્વ સંવેદન સ્થિતિ જે કહે છે કે ભાઈ ધારો કે તમે તમારા પરમાત્માની સાથે અભેદતામાં રહીને કમલેશ આનંદજીને જોવો ને જાણો, એ બધું પુરુષાર્થમાં જાય. એ બધું પુરુષાર્થમાં થાય, છેલ્લા અવતારમાં સ્વભાવ હોય. અચ્છા, એ પુરુષાર્થ ના હોય, પુરુષાર્થ ને સ્વભાવ બે વસ્તુ એટ એ ટાઈમ પ્રગટ ના થાય. અચ્છા, એકદમ અત્યારે એક જે ગાઢ થઈ જાય છે ને એ બધું પુરુષાર્થમાં જાય, પણ એમને ગાઢ થઈ જાય પછી એને નેક્સ્ટ લાઈફ આવે ત્યારે પછી એને એમાં પરિણામ રૂપે આવે, પરિણામ રૂપે આવે. આ વસ્તુ ધ્યાન રાખવાની કે પુરુષાર્થ અને સ્પષ્ટ વેદન બંને સાથે હોય નહીં. પુરુષાર્થ અને સ્પષ્ટ વેદન સાથે ના હોય, સમજાય છે? સ્પષ્ટ વેદ પુરુષાર્થનો અંત, ત્યાર પછી સ્પષ્ટ વેદન હોય. સ્પષ્ટ વેદન પછી પુરુષાર્થ ના હોય, પોતાને પોતાના સ્વરૂપનો અનુભવ થઈ ગયો પછી પુરુષાર્થ શું કરવાનો? બે વસ્તુ હોય જ નહીં. આ તો આ શાસ્ત્રકારોને શાસ્ત્રો આ શાસ્ત્રો વાંચનારને શાસ્ત્રો ના સમજાય, કારણ કે દ્રષ્ટિ નથી ને, દ્રષ્ટિ નથી ને. એટલે જે લખ્યું છે તે પોતાની મતિ મુજબ અર્થ કરતા થઈ ગયા, અને એ અર્થને આધારે લોકોએ પછી સ્વીકાર કરી લીધો. પણ સિદ્ધાંત જો સમજે તો ખ્યાલ આવે કે આપણે જે બોલીએ છીએ એમાં સિદ્ધાંત શું છે. તો સિદ્ધાંતનો સ્વીકાર કરવો પડે કે ના કરવો પડે? અને ના કરો તો એ મિથ્યા જ્ઞાન છે, તમે નહીં કરો તો મિથ્યા જ્ઞાન છે. આજે મેં પહેલા સ્પષ્ટ જ કીધું કે છેલ્લા અવતારમાં પુરુષાર્થ ના હોય અને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય. હવે તમે આમ શાસ્ત્ર વાંચવા જાઓ તો ના હોય, આવું ભગવાનને પૂછ્યું હોય તો ભગવાન જવાબ આપે, ખ્યાલ આવી ગયું? પણ શાસ્ત્ર તો ભગવાને લખેલા નથી. શું કીધું? આગમ મહાવીરે લખ્યા નથી, ગીતા કૃષ્ણએ લખી નથી, ને રામાયણ રામે નથી લખી. ના સમજાયું? સમજાય છે મારી વાત? છતાં આપણે શું કહીએ કે મહાવીરની વાણી, શું કહીએ? કૃષ્ણની વાણી, સમજાય છે? એટલે બધી ભ્રાંતિ છે, બધી શું છે? મહાવીરના નિર્વાણ પછી 1000 વર્ષ પછી આ ભારત વર્ષની અંદર પહેલવેલી વખત વલ્લભીપુરમાં શાસ્ત્રો લખાયા. 1000 વર્ષ એના નિર્વાણ પછી, એ વખતે કોઈને કેવળ જ્ઞાન હતું, અને લખાયા પછી કોઈને કેવળ જ્ઞાન થયું નથી. સમજાય છે મારી વાત? આવું છે, આ સનાતન સત્ય જાણીએ તો આપણને ખબર પડે ને. એટલે ધર્મના આધારે શુભાશુભ માર્ગ માટેનું સાધન ઉત્તમ છે. શું કીધું? પણ સનાતન સત્ય જાણવું હોય તો પ્રત્યક્ષ અનુભવી પુરુષના સાનિધ્ય વગર નિવેડો નથી. એટલે જ્ઞાની પુરુષે કહ્યું, જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે, જ્ઞાન શાસ્ત્રોમાં નથી. શાસ્ત્રોમાં છે તે ઇન્ફોર્મેશન છે. શું છે? અનુભવ શાસ્ત્રોમાં આવી શકે નહીં, સમજાય છે? જય સચિદાન. શાસ્ત્રોમાં અનુભવ ના આવે, ઇન્ફોર્મેશન આવે, અને એ ઇન્ફોર્મેશન તમે તમારી ભાષામાં સમજી શકો, એને એની ભાષામાં લખી તમે તમારી ભાષામાં સમજો, એમાં મર્મ આવે નહીં. હા પ્લીઝ એમને માઇક આપજો ને પાછળ છે ને. હા બોલો બોલો. આયુષ્ય પાપ અને પુણ્યના આધારે કેવી રીતે મળે? નેક્સ્ટ બર્થનું આયુષ્ય કોઈ પણ વ્યક્તિનું નક્કી કેવી રીતે થતું? હા જુઓ, 4 પ્રકારના કર્મો, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદની કર્મ. ફેરથી કહું છું, 4 પ્રકારના કર્મો જે મન વચન કાયથી ભોગવાય એમાં 3 કર્મો, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ. આ કર્મોના ભોગવટાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આયુષ્ય કર્મ. સમજી ગયા? ભોગવટો પતી ગયો પછી આયુષ્ય હોય નહીં, કેવી રીતે હોય શકે? બરાબર, ભોગવટો એ તો જીવન છે આપણું. એટલે આપણે શું કીધું? મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન નહી. જેવા કર્મ પતી ગયા એટલે આ સાધનને બાળી નાખવાનું, પતી ગયું. એટલે ટૂંકું સાયન્સ એવું સમજી શકીએ કે જ્યારે આપણે આપણે બોડીને આપણું માનતા નથી,
એટલે કોઈ પણ કર્મ કેરી ફોરવર્ડ થતું નથી. કેવી રીતે થાય? એટલે નેક્સ્ટ બર્થ જે છે ત્યાં તમારું બોડી બનતું જ નથી, એટલે ઓટોમેટિકલી મોક્ષ છે. એવું એવું મતલબ મોક્ષે જવા માટે બી કોઈ વસ્તુ આવે એવી કોઈ વાતમાં? એટલે જ્ઞાનીએ કીધું કે મોક્ષ સહજ છે, સરળ છે અને સુગમ છે, ફક્ત એનો દાતા દુર્લભ છે. શું છે? દાતાનો મતલબ થાય અનુભવી પુરુષ, એ દુર્લભ છે. એને સમજાવનારો અનુભવી પુરુષ દુર્લભ છે, પણ માર્ગ અઘરો નથી. પણ માર્ગ સમજાવનારો જો ભેગો ના થાય તો અતિ અતિ દુર્લભ છે. શું છે? અતિ દુર્લભ. દુર્લભ એ છે અને અઘરો છે. આજે તમે કોઈ પણ સાધુ સંત ને પૂછો કે સાહેબ મોક્ષે જવાની વાત કરીએ છે, એ વાત આ કાળમાં કરવાની જ નહીં. પાપ પુણ્ય નહીં કરો, તપ કરો, જપ કરો, માળા ગણો, પૂજા કરો, બીજી વાત ના કરો. શું કીધું? મોક્ષની વાત જ નહીં કરવાની તમારે. શું કરે પણ બચારા, સમજાય છે? એટલે આ કાળમાં જે વસ્તુનું ચલણ છે તે ચાલ્યા કરે. અને એની મેજોરિટી જોઈએ. આ કોઈ પણ કાળમાં મેજોરિટી અજ્ઞાનીઓની જ હોય, જ્ઞાનીની તીર્થંકર હોય તોય ના હોય, મેજોરિટી ના હોય, માઇનોરિટી જ હોય. મેજોરિટી અજ્ઞાનીઓની જ હોય. એટલે ભગવાન મહાવીરના શાસનમાં પણ પાત્રી પાત્રી પાખંડીઓ ફૂલ્યા ફાલ્યા હતા, કારણ કે સિદ્ધિવાળા હતા. કેવા હતા? અને એવા ચમત્કાર કરે કે લાખો લોકો ખેંચાઈને આવે, અને ભગવાન ચમત્કાર કરે નહીં. એ જ ભગવાનની વાત તું સાંભળી અને બહારજીને ખંડન કરે પોતાની ગાદી સ્થાપવા માટે. સેના માટે? આ અજ્ઞાન ગાઢ થાય પછી અને અનુભવી જ્ઞાનીના અંતરાય પડે. શું પડે પછી? બરાબર. અનુભવી જ્ઞાનીને, જ્ઞાનીને જ્યાં જ્યાં જે જે રીતે ખોટા ઠેરવ્યા હોય એ તમારા જ પ્રાપ્તિ માટે દુર્લભ થઈ જાય. બરાબર. કારણ કે તમને ખબર છે કે સાચું તો આ છે, પણ હું તર્કથી ખોટા પાડું છું. સેનાથી? બરાબર. એટલે એના સંજોગ એવા આવે કે એને આવા અનુભવી જ્ઞાની પછી ભેગા થાય નહીં, અંતરાય પોતે જ ઉભા કરેલા. સમજાય છે? એટલે અસ્તિત્વ હોય તો ભેગા ના થાય. બિલકુલ બરાબર. દાદા ભગવાન ને કેવું હતું? મામા ની પોળ માં રહેતા હતા, જૈનો ની પોળ. શું કીધું? જૈનો ની પોળ, બધા જૈનો અપવાદ સિવાય. અને બે જૈન દેરાસર, પણ એક પણ મામાની પૂળનો માણસ દાદા ભગવાનનું જ્ઞાન પામી શક્યો નહીં, ઘેર બેઠે ગંગા હોવા છતાં. સમજાય છે? કારણ કે પુણ્ય નહીં ને, અને પુણ્ય ના હોય એટલે ઓળખાણ ના પડે. હોવા છતાં ઓળખાણ ના પડે. શું ના પડે? ઓળખાણ ના પડે. બીજું કે પંચેન્દ્રિય તમારો આત્મા વગર બોડીનું કોઈ કામ નથી. મતલબ બોડી કઈ બી તો એ આત્માની હાજરી, પણ એ રીતે આત્મા એકલો બી શું કરી શકે? એની પ્રૂફ, એની પોતાની પ્રૂફ આપે કઈ રીતે જો બોડી ના હોય તો? એટલે બેની વેલ્યુ એટલી જ આંકવી પડે ને. એટલા માટે કીધું જ્ઞાનીએ કે પરમાત્માને પણ લોક કલ્યાણ કરાવવું હોય તો શરીરની જરૂર પડે. એટલે દાદા ભગવાને કીધું કે ભગવાન અમને વશ થઈ ગયા છે. શું કહે છે? ભગવાન વશ, કારણ કે એ તો બોલી શકતા નથી, કોઈને સમજાઈ શકતા નથી. માટે આ જે શરીર છે સાધન, શું છે? એ સાધન દ્વારા એમનું કામ નીકળે, લોકોના કામ નીકળે છે. સમજાય છે? બિલકુલ. એ કશું ના કરી શકે. આજે તીર્થંકર ભગવાનનું જે શરીર અસ્તિત્વ એ લાખો લોકોના કલ્યાણનું નિમિત્ત બની શકે, પણ શુદ્ધાત્મા ના બની શકે. પણ એમની હાજરી, શુદ્ધાત્માની હાજરી વગર પરમાત્મા પણ કશું કરી શકે, તીર્થંકરે કશું કરી શકે નહીં. જેવો અંદરથી આત્મા નીકળી ગયો એ તીર્થંકરનું બોડી પણ કશું કામ કરી શકે નહીં. પછી બાળી નાખવાનું. હવે એક કોયડો એવો બીજો ઊભો થાય કે જ્યારે તમે પંચેન્દ્રિય બોડીમાં આવો છો ત્યારે તો તમારી પાસે કોઈ આવરણ હોતું નથી, અણસમજણથી ત્યાર પછી આવરણ ઊભા કરો છો, તો ત્યારે આવું સ્પષ્ટ વેદન કેમ ના હોય શકે? હા, પહેલી વાત તો એ, આપણે આ વાત થઈ ગઈ છે પહેલા, કદાચ તમારી હાજરી નહીં હોય. નિગોદમાંથી જ આવરાયેલો છે, ગાઢ આવરણથી. ઓકે. એ અજ્ઞાનના આવરણ નથી, એ બેભાનપણાના આવરણો છે. અને અજ્ઞાનના આવરણ તો એકેન્દ્રિયથી શરૂ થાય છે. ઓકે. બિલીફના આવરણ, અજ્ઞાનની બિલીફના આવરણ એકેન્દ્રિયથી શરૂ થાય છે. જેવી સ્પર્શેન્દ્રિય આવી
આમાં સુખ છે આમાં દુઃખ છે, ઠંડક ગમે ગરમી ના ગમે, લીસું ગમે ખરબચું ના ગમે. ત્યાર પછી મોડું આવ્યું, પછી નાક આવ્યું, આંખ આવી, પછી કાન આવ્યા. પણ એ અજ્ઞાનતા વધી. શું વધી? અજ્ઞાનતા વધી. પેલું બેભાન પણ છે ને આ ભાણની અંદર પણ અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતા વર્ધમાન થઈ અને મનુષ્યમાં આવ્યા પછી બુદ્ધિથી એ અજ્ઞાનતા ગાઢ થઈ, એમાં માલિકી પણ કરતા પણ ઉમેરાયા. પેલામાં માલિકી પણ કરતા પણ કરી શકે એમ છે નહીં, એકેન્દ્રિય પંચેન્દ્રિયમાં. પણ મનુષ્યમાં પછી માલિકીને કરતા પણ શરૂ થયું, એટલે કર્મ બંધાવવાના શરૂ થયા. કર્મ બાંધવાની સ્વતંત્રતા માટે ફક્ત મનુષ્યમાં છે. આ ચેનલ તમારી આખી સમજ્યા ને તો તીર્થંકર તો કોઈ આપણને આવું જ્ઞાન આપતા નથી. તમે એની વાણી સમજી શકો અને તમારી રીતે આગળ આવો તો ઠીક છે. તો તીર્થંકર ભગવાન કરતા બી જ્ઞાની પુરુષની પદવી ઊંચી ગણવી જોઈએ કે પોતે લોક કલ્યાણ માટે લોકોને જાગૃત કરવા માટે આટલો ભોગ આપે છે. તીર્થંકરોની ડ્યુટીમાં એ નહીં હોતું. આપણે સાહેબ શું નામ ભૂલી ગયો તમારું? જયેશભાઈ. જયેશભાઈ, કદાચ તમને અતિશયોક્તિ લાગે પણ આ દર્શન છે ને એ આ કાળનું કેવળ જ્ઞાન છે. બિલકુલ બરાબર. સતયુગનું નહીં. શું કીધું? આ કાળનું. આ વાણી આ કાળની છેલ્લામાં છેલ્લી છે. બિલકુલ બરાબર. અને અવિરોધાભાસ અને બિલકુલ સરળ ભાષામાં. કેવી સરળ ભાષામાં? ટિપિકલ નહીં. તમને પણ ગાઢ પ્રશ્નોનો જવાબ સરળ ભાષામાં મળે. કેવો મળે? સરળ ભાષામાં. તમને સમજવા માટે તકલીફ પડે નહીં. તમને પ્રશ્ન પૂછવા માટે તકલીફ પડે કે આવો પ્રશ્ન આવો પ્રશ્ન, પણ જ્યારે જવાબ મળે ને ત્યારે પ્રશ્નનું અસ્તિત્વ રહેતું નથી. સમજાય છે? એક કે એક પ્રશ્નના જવાબ સિદ્ધાંતિક શ્રદ્ધાથી નહીં, બિલકુલ બરાબર. તમારું હાર્ટ એક્સેપ્ટ કરશે, બ્રેન નહીં. શું કીધું? 100% કે આજ સનાતન સત્ય છે એવું તમારું હાર્ટ એક્સેપ્ટ કરશે કે આનાથી આગળ સત્ય હોઈ શકે જ નહીં. બિલકુલ બરાબર. હવે આ તમે સાદો સીધો પ્રશ્ન પૂછ્યો, બરાબર છે? હમણાં જ છેલ્લામાં છેલ્લો પ્રશ્ન. બરાબર. તો આપણે શું ચોખ્ખું જ કીધું કે નિગોદના જીવ તો કર્મ વાંધતા નથી, એને તો અજ્ઞાન હોય નહીં, પણ ત્યાં બેભાન પણ છે. હવે આ શાસ્ત્રમાં ના હોય પણ ચોપડી વાંચો તો કોઈ જગ્યાએ નહીં હોય. અને પછી ઇન્દ્રિયો પ્રાપ્ત થાય ત્યારે બેભાન નહીં, પછી અજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? અજ્ઞાન. જેમ જેમ ઇન્દ્રિયો પ્રાપ્ત થાય એમ અજ્ઞાન ગાઢ થતું જાય. અજ્ઞાન એટલે સુખ દુઃખની કલ્પના, આમાં સુખ આમાં દુઃખ, આમાં સુખ આમાં દુઃખ કલ્પના. એ પછી મનુષ્યમાં આવે ત્યારે બુદ્ધિ પ્રાપ્ત થાય, અને બુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે માલિકી અને કરતા પણ પ્રાપ્ત થાય. હવે આવી વાત તમે શાસ્ત્રમાં વાંચવા જાવ તો શું થાય સાહેબ? મળે ના મળે? ના, દુનિયાના કોઈ શાસ્ત્રમાં હોય? અને આ વાત તમે જિંદગીમાં પહેલી વખત સાંભળો તો પણ તમારું હાર્ટ એક્સેપ્ટ કરે, અને પેલું આખા ભાવ સુધી ભાવ ભાવ વાંચ્યું હોય ને તો આજે આ લાગે કે એ બરાબર નહોતું. એટલે જ્ઞાનીની વિશેષતા આ હોય કે જિંદગીમાં પહેલી વખત બોલવા છતાં પણ, કારણ કે અનુભવ છે. શું છે? જ્ઞાનીની વાણી અનુભવ પ્રમાણ છે, શબ્દ પ્રમાણ નથી. શાસ્ત્રોમાં શબ્દ પ્રમાણ છે અને જ્ઞાનીની વાણી અનુભવ પ્રમાણ છે, માટે સરળ છે. અને શાસ્ત્રોની વાણી અઘરી છે કારણ કે શબ્દ પ્રમાણ છે. સમજાય છે? સમજાયું ને સાહેબ? સ્વામીજી, એટલે પછી તો પોતે પોતાની સુખની કલ્પનાથી માલિકી અને કર્તાપણાને કારણે ચારે ગતિઓમાં ભટકે. મનુષ્ય, દેવલોક, નરકલોક, પશુલોક, ચારે લોકમાં ભટકે. પોતાની જ બુદ્ધિથી, પોતાના જ માલિકીપણાથી ભટકે. એમાં માર ખાતો 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 નક્કી કરે કે હું જે સુખ ખોળું છું તે આમાં નથી, આમાં નથી, આમાં નથી, એવું નક્કી કરે માર ખાઈ ખાઈને. પછી કે પણ નથી પણ છે કોણ બતાવશે? તો કે અનુભવી જ્ઞાની પુરુષ ભેગા થાય તો છે એ બતાવે. નથી એ સમજાયું માર ખાઈને, પણ છે કોણ સમજાવશે? જેને અનુભવ છે કે ભાઈ અહીંયા છે એ જ બતાવી શકે ને. જેને અનુભવ નથી કે જ બતાવશે ક્યાં છે. માર ખાઈને એટલું નક્કી થયું કે ભાઈ હું શું કોળું છું તે અહીંયા નથી, પણ એ નથી ખબર પડતી કે ક્યાં છે. ત્યાં જ્ઞાની જોઈએ. શું જોઈએ? એટલે જ્ઞાની ભેગા થાય તરત તમને બતાવે.
કે સુખ બહાર નહીં પણ અંદર છે. જ્યાં તારી દ્રષ્ટિ છે ત્યાં સુખ નથી, ને જ્યાં સુખ છે ત્યાં દ્રષ્ટિ નથી. એટલે જ્ઞાની પુરુષ ખાલી દ્રષ્ટિ પરિવર્તન કરે, શું કરે? દ્રશ્ય પરિવર્તન ના કરે, ક્રિયા પરિવર્તન ના કરે, તમારા ગુરુ કે ભગવાન પરિવર્તન ના કરે, માત્ર શું બદલે? દ્રષ્ટિ બદલે. એ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એ દ્રષ્ટિનો જેટલો સિન્સિયરલી ઉપયોગ કરો એટલી તમારી દ્રષ્ટિ પાવરફુલ થાય, ના કરો તો પાવરફુલ થાય નહીં, આઇડલ રહે તમારે. એટલે આ કુદરતી વસ્તુ છે. હજારો વર્ષ પછી લોકો ખોળ્યા કરશે કે આવું અદ્ભુત વિજ્ઞાન આપણી ભાષામાં, આપણી ભાષામાં એમ પેલી શાસ્ત્રોની ભાષા, માગધી ભાષા, હજારો વર્ષ જૂની ભાષા, એ આપણને સમજાય, શબ્દોના અર્થે ખબર ના પડે. મર્મની ક્યાં વાત કરો છો? શબ્દોના મીનિંગ છે ને એ ના સમજાય એવા શબ્દો બધા હોય તો મર્મની તો ક્યાં વાત આવે. એટલે આવી રીતે પછી જ્ઞાનીને ખોલે કે એવા કોઈ જ્ઞાની પ્રાપ્ત થાવ કે જેને સુખ ક્યાં છે એ ખબર હોય અને અનુભવ હોય. શું કીધું? ખબર હોય અને અનુભવ હોય તો કામનું ને, માત્ર ખબર હોય તો નોલેજ કહેવાય, અને જો અનુભવ ના હોય તો એ નોલેજ વાળા કામ ના લાગે. હા, જ્યાં સુધી અનુભવી ના મળે ત્યાં સુધી નોલેજ વાળા બરાબર છે, જ્યાં સુધી અનુભવી જ્ઞાન ના મળે ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાની બરાબર છે. શું કીધું? પણ ખોળવાના તો કેવા હોવા જોઈએ? અનુભવી. એમ કરતા કરતા કોઈ પુણ્યના યોગે સાચી ભાવના થઈ હોય તો એ જ પુણ્યના યોગે આવા અનુભવી સાચા જ્ઞાની આપણને પ્રાપ્ત થાય. હવે તમને એમ લાગે કે હું ભાવના કરું ને એ મને કેમ ભેગા થાય? કારણ કે કર્મના હિસાબો તો સામસામે જોઈએ, વન વે હોય નહીં. તો કે જ્ઞાનીની એક જ ભાવના હોય, હું જે અનુભવ કરી રહ્યો છું સાચું જ્ઞાન, સાચું સુખ, એ જગતના જિજ્ઞાસુ લોકો પામે. નામ નહીં, જે જિજ્ઞાસુ હોય, જે ખોળતો હોય, જે સિન્સિયર હોય એને પ્રાપ્ત થાવો, અને એમાં હું નિમિત્ત બનું. શું બનું? આ એમની ભાવના, અને પેલી વ્યક્તિની પ્રાપ્ત કરવાની ભાવના, આ નિમિત્ત ને પેલું ઉપાદાન, આ બે ભેગું થાય ત્યારે જ્ઞાની ભેગા થાય, જ્ઞાન ભેગું થાય અને દ્રષ્ટિ ભેગી થાય, પછી પોતાનો પુરુષાર્થ શરૂ થાય અને પુરુષાર્થ નો એન મોક્ષ છે. આવી આખી સાયકલ છે સાહેબ. શું કીધું? જ્ઞાની ભેગા થવા માટે આ બ્રહ્માંડ નું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય જોઈએ. કેવું જોઈએ? ઉત્કૃષ્ટ પુણ્ય જોઈએ. હા, એક ભાઈએ કીધું કે સાહેબ તીર્થંકર માટે વધારે પુણ્ય જોઈએ કે જ્ઞાની માટે? મેં કીધું જ્ઞાની માટે. શું કીધું? જ્ઞાની માટે. તો કે તીર્થંકર માટે ભારે પુણ્ય જ મૂકું ના, જ્ઞાની જ ખટપટિયા હોય, તીર્થંકર ના હોય એની વાઇફને ના લઈ જાય એટલે ખટપટ ના કરે, તો પછી આપણે તો ક્યાંથી કરે? ના સમજાયું, ના સમજાયું ને? જ્ઞાની ખટપટ કરે, જ્ઞાની ખટપટ. એને જ્ઞાનીમાં કલ્યાણની ભાવના જીવતી છે, તીર્થંકરમાં પરિણામ સ્વરૂપે છે. હવે એમને ક્યાં જવાનું છે? મોક્ષે જવાનું. એટલે હવે કરવું છે એવું ના હોય, ઉદય કર્મને આધીન. માણસ આવે તો ઠીક, ના આવે તો ઠીક, સમજે તો ઠીક, ના સમજે તો ઠીક, પ્રશ્ન પૂછે ને જવાબ આપે. શું કરે? પ્રશ્ન પૂછે ને જવાબ. જ્ઞાની તો કે ભાઈ તું આવતો રહેજે, બેસજે, સમજવા પ્રયત્ન કરજે, તીર્થંકર આવું તેવું કરે કે તમે આવો કે ના આવો એને કોઈ લેવા દેવા ના હોય. તો આપ કહો છો ને સાહેબ કે ઉત્કૃષ્ટ પુણ્ય જોઈએ, તો પુણ્ય બંધાય કઈ રીતે? હા, પુણ્ય તમારા આશયથી બંધાય છે. આશયથી તમને એમ લાગુ છું કે આ જગતમાં હું હવે આટલા બધા માનેલા સુખો મળવા છતાં પણ ઉપાધિ તો પાર વગરની છે. માનેલા સુખો મળવા છતાં પણ ઉપાધિ પાર વગરની છે, માટે સાચું સુખ આનાથી જુદું હોવું જોઈએ. તો હવે આ સાચું સુખ ભગવાન ક્યાં હશે? ભલે આપણે બહારના ભગવાનને પ્રાર્થના કરીએ, રામ કૃષ્ણ મહાવીરને, કે ભગવાન ખરેખર સાચું સુખ ક્યાં હશે? આ તો માનેલું સુખ છે,
અને માની લઉં છું કે સાચો સુખનો અનુભવ કરાવતું નથી, તો ભગવાન સાચું સુખ મને પ્રાપ્ત થાય એવી હું હૃદયથી પ્રાર્થના કરું છું. બીજી ભૌતિક વસ્તુઓ મને મળે કે ના મળે, પણ સાચું સુખ પ્રાપ્ત થાય એવા સંજોગો મને પ્રાપ્ત થાઓ. આવું બીજ હાર્ટીલી પડે, ખ્યાલ આવ્યો, ઇન્ટેન્શન સાથે, ચોખ્ખી દાન સાથે, એ વખતે જે પુણ્યની ક્વોલિટી હાઈ લેવલની થઈ જાય. કારણ કે તમારું ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. આપણે જ્યારે પરમાત્માની પૂજા કરીએ ત્યારે આપણે ભાવ કરીએ કે ભગવાન આ તારી પૂજાનું પરિણામ મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંયોગો જોઈએ છે, તો એ આશય થયો ને? હા, એ આશય ખરો, પણ આશયમાં શું છે? સબ્જેક્ટ ટુ મોક્ષ છે ને, સબ્જેક્ટ ટુ સંસાર નથી. મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ એ આશયની અંદર સંસાર છે કોઈ જગ્યાએ, પછી ક્યાં વાંધો છે? એટલે એ જ આપણે બીજ નાખ નાખ કરવાનું છે. અને તો બીજની માવજત કઈ રીતે કરવાની? આજ બીજ નાખ નાખ કરવાનું, રિઝલ્ટ કુદરત આપશે. શું કીધું? આપણે કઈ કરવાનું નહીં, જન્મો એટલે મા બાપ તૈયાર જ હોય, કોઈ મહેનત નહીં. ભાઈ બેન બધું તૈયાર, કશું જ મહેનત નહીં કરવાની. ઘર મકાન ધર્મ પડોશી બધા રેડીમેડ, કેવા રેડીમેડ, વગર મહેનતે બધા આવી જાય. પણ એ જો કે હું તારી કાકી થઉં ને મામી થઉં ને એટલે આપણે જન્મ્યા પહેલા જન્મ્યા બધા ભેગા થઈ ગયા, તો કે આજના નહીં, આ તો હિસાબ ગયા આવતાનો. શું કીધું? પણ એ જો એટલે કઈ મહેનત કરવાની નહીં, વગર મહેનતે મળી જાય. સમજાય છે? આપણી ભાવના એ વખતે હોય આગલા બર્થની કે મને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંયોગ હોય, તો આ બધે બધા સંબંધો ભલે મળ્યા હોય જન્મતાની સાથે, પણ એ બધા સંયોગો ઉપયોગી થાય બધા. હા હા, તમને કોઈ રોકનાર ના ભેગો થાય, એટલે આગળ વધારવા બી સહાય થાય એવું થાય ને? ચોક્કસ વરે, કારણ કે સંબંધ તો હિસાબને આધારે તો આવવાનો જ છે. આવવાના, પણ એવા મળે કે તમને કોઈ લાલ ઝંડી ના ધરે, લીલી ઝંડી ધરે. તમારે દીક્ષા લેવી હોય કે મારે સંસારથી છૂટવું છે, તો કે તથાસ્તુ, જાવ તો માધુનું, ખ્યાલ આવ્યો? અને નહીં તો તમે વાઈફને કહો ને લો આ 2 કરોડ રૂપિયા, તમે ખાજો પીજો, તમે છોકરાઓ શું કહે? જો કે આ કોન્ટ્રાક્ટ નો નિયમ નથી, કોન્ટ્રાક્ટમાં હાથે રહેવાનું, હાથે ખાવાનું, હાથે મરવાનું. આપણે કોન્ટ્રાક્ટ કર્યો ને લગ્નમાં, ત્યારે પૈસાનો નતો કર્યો, ના સમજાયું? તે બી મળે ને કાયમ માટે લાલ ઝંડી. શું કીધું? તમારે આમ જોવું ને આમ જ ક્યાંથી જાય? કારણ કે આપણા હિસાબ, શું કીધું? હિસાબ કોણા? આપણા સાહેબ, એના નહીં, એની પ્રકૃતિ એના માટે બરાબર છે, પણ આપણને ભેગી થઈ માટે આપણો એટલે એકલું બીજ નાખવાથી ના ચાલે, પણ એની સતત માવજત બી કરવી, માવજત કરવી પડે, તો જ આપણી દાન જ કુદરતમાં ચોખ્ખી થાય કે ખરેખર આને મોક્ષે જવું છે. એકવાર કીધું ને તમે બોલી ગયા એવું નહીં, તમારું અંદરથી હાર્ટ એક્સેપ્ટ કરે, તમારું ઇન્ટેન્શન ક્લિયર થાય, તમારો આશય સ્પષ્ટ થાય કે ભગવાન ખરેખર હું મારા અનુભવ પ્રમાણથી કહું છું કે હવે હું જે સુખ માગું છું, હું જે સુખ ખોળું છું, હું જે સુખ પ્રાપ્ત કરવા માંગુ છું એ ખરેખર ભગવાન મને સમજાય છે કે આમાં નથી બસ, અને માટે હું કહું છું કે મને ક્યાં સુખ છે એવું સમજાય, એવા જ્ઞાની, એવા સંજોગો, એવી અનુકૂળતા મને પ્રાપ્ત થાઓ. એટલે આપણે આશય સાથે બોલીએ છીએ, મિકેનિકલ બોલતા નથી, સમજણપૂર્વક બોલીએ છીએ. સમજણ વગરનું બોલો તો મિકેનિકલ કહેવાય. એટલે મેં કીધું કે પ્રાર્થના કોઈ દિવસ એક જ પ્રકારના શબ્દોની હોય નહીં, બધાની અલગ અલગ હોય, જેના જેવા ભાવ. સમજાય છે ને? શબ્દો તો એક માધ્યમ છે, કિંમત કોની છે? ભાવની. સમજાય છે? એટલે આ મિકેનિકલ પ્રાર્થના એટલા માટે હોય કે તમને જ્યારે સ્વયંભૂ પ્રાર્થના અંદર પ્રગટ ના થતી હોય તો શરૂઆતમાં મિકેનિકલ બોલો, કેવી બોલો? એમ કરતા કરતા નેચરલ પ્રગટ થશે. સમજાય છે? પણ સાહેબ, અમને ભેગા થયા એટલે અમે બહુ બીજ સ્ટ્રોંગલી નાખ્યું હશે તો જ ભેગા થયા ને? તો જ ભેગા થાય ને, અમે કે સ્ટ્રોંગલી નાખ્યા તરત બધા ભેગા થાય ને? એટલે બીજની માવજત સામ સામી છે, આમાં કઈ વનવે ના હોય. ઘણા બધા મહાત્માઓ કે સાહેબ અમે કેવા પુણ્યશાળી કે આપના જેવા મળ્યા. મેં કહું અમે કેવા પુણ્યશાળી કે તમારા જેવા સાંભળનારા મળ્યા, નહીં તો અમે ભીતને કહેવાના હતા? આ મહાવીરને દેશના આપી હોય પણ સમોસા ના રચાય તો શું કરે? શું કરે? કઈ ના કરી શકે.
એટલે સામ સામી છે. શું કહું છું? બંને ના હોય, પુણ્યના ઉદયો બંને ના હોય. જ્ઞાની પુરુષને લોકોને શેર કરવું છે અને તમારે રિસીવ કરવું છે. આ બે ભેગું થાય તો કાર્ય થાય. એમાં કુદરત તો મીડિયા છે. શું છે? બંનેની ભાવનાને રૂપકમાં લાવવાનું મીડિયા છે. સમજાય છે ને? એટલે એક હાથે તાલી પડે નહીં, બંને જોઈએ સામ સામે. સમજાય છે ને? આ પતિ ગયું તમારું? બોલો. આધ્યાત્મિક શક્તિ અને પેલી આપણે જે શક્તિ દેવી દેવતાની દૈવી શક્તિ છે ને, એ પ્રાકૃતિક શક્તિ કો કુદો આવી ગયો, એમાં હું ફરક છે કે બહુ ફેર? કહું છું, મેં આપણે શું કીધું તમને કે જે પ્રાકૃતિક શક્તિ છે એ ઉત્પન્ન થાય, એની અવસ્થા રહે અને અંત આવે. જ્યારે શાશ્વત શક્તિ એ ઉત્પન્ન ના થાય, અવસ્થાએ ના હોય અને અંતે ના આવે. દૈવી શક્તિ એમાં જ બધી દૈવી શક્તિ હોય, બધી શક્તિઓનો અંત આવે. શું કીધું? એનો અંત આવે. ઇન્દ્ર મહારાજાની પાસે શક્તિ હોય એનો અંત આવે, તીર્થંકર પાસે શક્તિ હોય એનો અંત આવે, ચક્રવર્તી પાસે શક્તિ હોય એનો અંત આવે. કારણ કે ઉત્પન્ન થયેલી છે ને. એક આત્મિક શક્તિ એવી છે કે જે ઉત્પન્ન કે નાશ થતી નથી, એટલે શાશ્વત શક્તિ છે. એની હાજરીથી બીજી શક્તિઓ ઉત્પન્ન થાય, પણ એ પોતે શાશ્વત છે. સમજાય છે? એટલે આત્માની શક્તિને કેટાલિસ્ટ કહેવાય. શું કહેવાય? કેટાલિસ્ટ. એનાથી ઉત્પન્ન થતી શક્તિઓને કેટાલિસ્ટ ના કહેવાય. હું અહીંયા બેઠા બેઠા ધ્યાન કરું અને ઉડતો ઉડતો હિમાલય પહોંચી જઉં તો એ કેટાલિસ્ટ ના કહેવાય. એ પ્રાકૃતિક શક્તિ એની હાજરીથી ઉત્પન્ન થઈ અને એનો અંત પણ આવશે. પણ આત્મિક શક્તિ કેટાલિસ્ટ છે, એટલે એને લૌકિક ભાષામાં શક્તિ રૂપે પ્રોજેક્ટ કર્યું નથી. આપણે જ્યારે શક્તિ શબ્દ વ્યવહારમાં પ્રોજેક્ટ કરીએ છીએ ને, ત્યારે હંમેશા એ શક્તિ પ્રકૃતિ સાથે જોડાય છે. એટલે આ દેવી દેવતાઓની શક્તિ બધી પણ પ્રાકૃત શક્તિ કહેવાય. અને આ મન વચન કાયની સિદ્ધિઓ બીજીઓ બધું કઈ શક્તિ કહેવાય? પ્રાકૃત શક્તિ કહેવાય. જ્યારે આત્માની શક્તિ એ પ્રાકૃત કહેવાય, એ શાશ્વત શક્તિ કહેવાય. કેવી કહેવાય? શાશ્વત. એ અવસ્થાથી ઉત્પન્ન થતી નથી, એનો નાશ પણ થતો નથી. એ કેટાલિસ્ટ તરીકે બધી અવસ્થામાં હોય. તમે અનુભવ કરો કે ના કરો, પણ એનું એક્ઝિસ્ટન્સ છે. સમજાય છે? અનુભવ ના કરો તો પણ એનું અસ્તિત્વ છે, ભલે તમને વસ્તુત્વનું ભાન ના હોય. શાશ્વત શક્તિ એટલે જે શક્તિનો નાશ જ ના થાય, પણ ચૈતન્ય વાળી હોય. કેવી હોય? આ એડિશનલ ગુણ કહું છું, જે નતો બોલ્યો હું. શાશ્વત શક્તિ હંમેશા ચૈતન્ય વાળી હોય અને પ્રાકૃત શક્તિ હંમેશા જડ હોય, ચેતન જેવી લાગવા છતાં. શું કીધું? ચેતન જેવી લાગવા છતાં પ્રકૃતિની બધી શક્તિઓ જડ હોય. કેવી હોય? ચેતન ના હોય પણ ચેતન જેવી લાગે. સમજાય છે? ચેતન શક્તિનો અનુભવ કરવો પડે ને પાછો. એ અનુભવ આવે ત્યારે ખબર પડે ને ચેતન શક્તિ. હા, એટલે એ કેટાલિસ્ટ તરીકે હોવાથી આટલી બધી શક્તિઓ છે, આપણે જાણીએ છીએ, અનુભવીએ છીએ, સમજીએ છીએ, એ બધી શક્તિઓ આની હાજરી વગર પ્રગટ થતી નથી. પણ એ કેમ થઈ? એ બધી શક્તિઓ પ્રગટ કેમ થઈ આપણને? કારણ કે આના કરતા એનું મહત્વ વધારે આંક્યું. મારે ઉડવાની શક્તિ જોઈએ, કોઈ મને સાધક મળ્યા, માર્ગદર્શક ગુરુ મળ્યા અને મેં પ્રાપ્ત કરી. કારણ કે મેં આના કરતા એની શક્તિની વેલ્યુ વધારે રાખી, તો આ પ્રક્રિયા કરું ને હું. પણ જો આની શક્તિની વેલ્યુ મને ખબર હોય તો બીજી કોઈ શક્તિઓમાં પડવું નહીં, ભલે આ દુનિયામાં જંતર મંતર ચાલ્યા કરતા હોય. આપણને ખબર છે કે આ વિનાશી શક્તિઓ છે, એ મારી શાશ્વત શક્તિ આ તો ઉત્પન્ન થઈ અને નાશ થવા વાળી છે. મારી શક્તિ તો શાશ્વત છે, એ ઉત્પન્ન પણ થતી નથી અને નાશ પણ થતી નથી. કેટાલિસ્ટ છે. સમજાય છે? એટલે પોતાની શક્તિ જે છે એનું જેમ જેમ મહત્વ સમજાશે તેમ તેમ તમારું જ્ઞાન દર્શન તે તરફ ગાઢ થતું જશે. કેટાલિસ્ટ. પણ અત્યાર સુધી આપણે પ્રાકૃતિક શક્તિનું જ મહત્વ. વ્યવહાર જગતમાં તો એ જ હોય ને, કારણ કે ઇમ્પોર્ટન્સ એનું જ હોય એકબીજાની પાસે.
અને આજે ભક્તિ પણ અમે અમે કેટલી વખત સત્સંગમાં કીધું કે જ્ઞાની કરતા મહત્વ જ્ઞાનનું આંકજો, જ્ઞાનીને સાધન તરીકે લેજો, વિનય વિવેક બધું કરજો, પણ વળગવાનું જ્ઞાનને કોણે? જો જ્ઞાનીને વળગશો તો પડી જશો. એ પોતે જ ચોખ્ખું કે તીર્થંકર પોતે કહે છે અમને ના વળગશો, જ્ઞાનને વળગજો. જ્યારે તીર્થંકર પરમાત્મા દીક્ષા આપે ત્યારે પહેલું જ બધા સાધુઓને બોલાવે, એગો મે સાસો અપ્પા, હું એક શાશ્વત કેવળ આત્મા છું. જ્ઞાન દર્શન સજ્જુઓ, શું કહે છે? જ્ઞાન દર્શન એ મારા કાયમના ગુણો છે. શેષા મે બાહિરા ભાવા, તે સિવાયના બધા બહારના ભાવો છે. અને એ બધા કેવા છે? સવે સંજોગ લખણા, એ સંજોગ લખણથી ઉત્પન્ન થાય છે અને એનો નાશ થાય છે. એ બધા જ સંજોગોના મૂળ, સંજોગ મૂલા જીવેણ, એ બધાના મૂળ જીવતા છે ત્યાં સુધી તમ્મા સંજોગ સંબંધમ પત્તા દુઃખમ પરંપરા, પત્તમ દુઃખા પરંપરા, ત્યાં સુધી દુઃખોની પરંપરા ચાલુ રહેશે. પરંપરા દુઃખોની પરંપરા આપવા વાળા છે એ તમામ પ્રકારના સંજોગોના મૂળિયાને હે ભગવાન હું આજે વોસરાવી દઉં છું. સંજોગ આ જ જ્ઞાન સૌએમ દીક્ષા વખતે આપેલું. આનાથી મોટું જ્ઞાન કોઈ છે નહીં, પણ ના સમજાય પછી ચોપડીઓ છપાય, ના સમજાય. સ્વામીજી આટલું સમજી જાય તો એકે ચોપડીની જરૂર નથી. હવે આપણે આ શાશ્વત શક્તિ કહી ને આત્માની, એ શક્તિ માટે ફક્ત જે રિલેટિવની, જે રિલેટિવની જે શક્તિઓ છે એ બહુ જુદા જુદા પ્રકારોની છે, અનંત શક્તિઓ છે, એની સામે ફક્ત આત્માની તો એક સ્થિરતા શક્તિ જ છે ને, બીજી કોઈ કઈ શક્તિ છે? આખું બ્રહ્માંડ તમને વશ થાય તમે સ્થિર થાવ તો. હા, પણ બ્રહ્માંડ, બ્રહ્માંડની જે શક્તિઓ જે છે, બ્રહ્માંડની જે શક્તિઓ જે છે એ રિલેટિવ છે અને એ બધી વશ થાય તમને. હા, વશ થાય તમે સ્થિર થાવ તો, પણ એ સ્થિરતા શક્તિ જ ને પોતાની, સ્થિરતા શક્તિને કારણે આત્માની અનંત શક્તિ છે, એ અનંત શક્તિ આ પાંચ ઇન્દ્રિયો દ્વારા કન્ઝ્યુમ થતી નથી, સેન્ટ્રલાઇઝ થાય ને ત્યાર પછી આ વિનાશી શક્તિઓ પ્રગટ થાય. કન્ઝ્યુમ નહીં થાય તમારી, તમે જ્યારે સાધના કરો આંખો બંધ કરી અને આ દેહાધ્યાસથી મુક્ત થઈ જાઓ દેહ હોવા છતાં, એટલે પછી ઇન્દ્રિયો તો કામ કરતી નથી. દેહાધ્યાસ જ ના હોય પછી તે વખતે આત્મા તો છે જ, એની શક્તિઓ પણ છે, અને એ શક્તિઓ નિરંતર ફ્લો હોય. કેવી હોય? ફ્લો હોય, માઇનસ ના થાય એવો ફ્લો હોય. કેવો હોય? એમાંથી ઘટે નહીં એવો ફ્લો હોય. એ બધી શક્તિઓ ઉત્પન્ન થયા કરે છે કારણ કે બોડી છે. સિદ્ધ ક્ષેત્રમાં ના થાય, બરોબર, અહીંયા થાય કારણ કે બોડી સાથે છે આત્મા, એટલે શક્તિઓ અંદરથી વ્યક્ત થયા જ કરે, પણ એ બધી સેન્ટ્રલાઇઝ થાય છે, કન્ઝ્યુમ કરતા નથી. એટલે રિલેટિવની શક્તિઓ કન્ઝ્યુમ થતી નથી એમ કે? હા હા, બોડીની અંદર હોવાથી જે શક્તિઓ આત્માની સહજ વ્યક્ત થાય છે એ કરતું નથી. સહજ એટલે સ્વભાવ, સ્વભાવથી પરિણામ, જેમ સૂર્યનારાયણનો પ્રકાશ આપવો એનો સ્વભાવ છે, અમને આપવું કે ના આપવું ચોઇસ નથી, ઇટ ઇઝ અ નેચર ઓપ્શન. એવી રીતે આ અંદર શક્તિ ઉત્પન્ન થાય અને વ્યય થયા જ કરે છે, ખ્યાલ આવ્યો? પણ માઇનસ થતી નથી એમાંથી. હવે આ શક્તિઓ સેન્ટ્રલાઇઝ થાય એટલે શક્તિઓમાં પાવર, શક્તિઓ પાવરવાળી થઈ જાય, એ પાવર આ જગતની રિદ્ધિ સિદ્ધિઓ તમને વશ થઈ જાય. વિનાશી શક્તિઓ કઈ? વિનાશી શક્તિઓ વશ થઈ જાય, ઉત્પન્ન થાય, વશ થાય, પ્રાપ્ત થાય. તીર્થંકર ભગવંતોને, બધા તીર્થંકરોને 82 લાખ વિદ્યા હોય, કેટલી? પણ એક પણ સિદ્ધિ માટે, એક પણ વિદ્યા માટે ભગવાને પ્રયત્ન કર્યો ના હોય. એ બરોબર છે. મારું પૂછવું એવું છે, એટલે વરે એમ કહું છું. હા, મારું પૂછવું એવું છે કે એ તો બરોબર છે કે સિદ્ધિઓ બધી પ્રાપ્ત તમારા આના કારણ પ્રાપ્ત થતી હોય છે, પરંતુ આજે રિલેટિવમાં જે સંજોગો જ છે, કારણ કે દરેકને પાસે જુદી જુદી આપણે અનંત શક્તિઓ કહીએ જ છીએ, દૈવી શક્તિઓ, પ્રાકૃતિક શક્તિ અનંત કહીએ જ છીએ, અને એ એટલા બધા ફોર્સવાળી છે. ઘણી વખતે એમ પણ કહ્યું છે કે પૂતગલમાં એટલી બધી શક્તિ છે એ આત્માને કે આમથી તેમ કરી નાખે, પરંતુ જ્યારે આત્માની પોતાની
સ્થિરતા શક્તિ છે, એના સિવાય બીજી કોઈ શક્તિ તો દેખાતી નથી આપણને. કારણ કે બધા સામે જ્યારે સ્થિરતા પકડે છે પોતાના સ્વરૂપનો, કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એટલે અનુભવ સાથે બરાબર, તો એ શક્તિઓ તમે વશ થાય છે કહો છો ને, એ વશ થાય છે કે શું થાય છે? એ શક્તિઓ એ કામ કરતી બંધ થઈ જાય છે, સમજાવું? એની સામે છે ને, એટલા માટે કહું છું, સમજાવું. અને આપણે જ્યારે સ્થિર નથી રહી શકતા ત્યારે એ શક્તિઓ કામ કરે છે અને એમનો રોલ ભજવી જાય છે, એ પરિણામ આપીને જાય છે. જો સમજાવું તમને, કુદરતની શક્તિઓ બધી વિનાશી છે. કેવી છે? વિનાશ. જે આ એકાગ્રતાથી ઉત્પન્ન થયેલી બધી પ્રાકૃતિક શક્તિઓ બધી વિનાશી છે. જેને ગિફ્ટ રૂપે મળી છે, શું મળી છે? ગિફ્ટ રૂપે, ગિફ્ટ રૂપે મળી છે. પણ જેને કેવળ આત્માનું જ લક્ષ્ય હોવાથી એ ગિફ્ટ ગિફ્ટ દ્વારા મળેલી સિદ્ધિનો શક્તિનો ઉપયોગ કરતો નથી, કરવો નથી, એવું જેને ભાન વર્તે છે. શું વર્તે છે? ભાન વર્તે. એ લોકો શાશ્વત શક્તિ પ્રાપ્ત કરી શકે જેને સાધના દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિ માં મોહ ઉત્પન્ન થયો અને એ મોહને કારણે એનો ઉપયોગ કર્યો એટલે લપસ્યો, એટલે લપસી ગયો, એટલે એની પ્રગતિ શું થઈ ગઈ? રૂંડાઈ ગઈ, આવરણ આવી ગયું. શક્તિ એકની એક પાળેવી ખરી અને પ્રગતિ એ કરાવડાવે. તમે એને વશ ના થાવ, શક્તિ તમને વશ થઈ, તમે એને વશ ના થાવ તો પ્રગતિ, એને તમે વશ થઈ ગયા તો અધોગતિ. આ તો એવું સમજાઈ રહ્યું છે કે આ જે પ્રાકૃતિક અનંત શક્તિઓ જે છે એ પરિણામ સ્વરૂપે છે, જે ફોર્સથી એ શક્તિઓ ઊભી થઈ છે અને એ ફોર્સથી એ શક્તિઓ વિસર્જન થવાની છે. એ વખતે સમજો કે તમારી સ્થિરતા શક્તિ, એટલે આત્માની આપણે જે શાશ્વત શક્તિની વાત કરતા, એ સ્થિરતા શક્તિ તમે પકડી રાખો તો એ વિનાશી છે, એટલા માટે એમના સમયમાં એ એનો વિનાશ થઈ જશે. એનો ઉત્પન્ન થવું ને વિનાશ થવું એ સ્વભાવ છે, સ્વાભાવિક છે. પણ તમારે મોહી રહેવું કે નિર્મોહી રહેવું એ તમારો સ્વભાવ છે. હા, સમજી ગયા? હા, બરોબર છે. ભગવાનને 82 લાખ વિદ્યા છે, મોહી નથી તો સર્જન ને વિસર્જન. પણ નિર્મોહી રહેવા માટે તો સ્વરૂપમાં ગયા વગર તો નિર્મોહી થઈ જ ના શકે. તો વાત કરી આપણે, પહેલા તો વાત કરી. અધરવાઈઝ તો એ પોતાનું સ્વરૂપનું એને જો ભાન ના હોય તો એ તો નિર્મોહી તો ક્યાં રહેવાનો, મોહી થઈ જવાનો. એટલે તો વાત કરી પહેલા આપણે, એટલે તો પહેલા વાત કરી કે શક્તિઓ ભલે ઉત્પન્ન થાય પણ પોતાના સ્વરૂપનું ભાન હોય અને સાચું શું કે પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં જ છે એ લક્ષ્ય હોય અને દ્રષ્ટિ પુરુષાર્થની તે તરફ જ હોય તો અનેક સિદ્ધિઓ હોવા છતાં એ પોતે પોતે ક્યારે પોતાના અંગત સ્વાર્થ માટે શક્તિઓ એન્કેશ કરે નહીં. અને આ શક્તિઓ એમને જે ગીફ્ટમાં પ્રાપ્ત થાય છે એ શક્તિઓ એમને કંઈક મોક્ષ માર્ગમાં કામ લાગે ખરી? કોઈ નહીં, કારણ કે પ્રાકૃતિક છે. કામ લાગે એટલે વ્યવહારમાં કામ લાગે, પણ ઉદય કર્મમાં હોય તો, પણ મોક્ષને એને ના લેવા દેવાની. શાશ્વત શક્તિ પ્રાપ્ત થાય પછી આ બધી શક્તિઓને ક્યાં જરૂર છે? આ તો રિલેટિવ સત્ય છે. શું છે? સનાતન સત્ય નથી. આત્માની શક્તિ એ સનાતન સત્ય છે અને આ બધી શક્તિઓ પ્રાપ્ત થયેલી એ વ્યવહાર સત્ય છે. કારણ કે આવે અને જતી રહે. આપણે આપણે પરમાત્મા પાસે એ માંગીએ છીએ કે હેન્તરિયામી પરમાત્મા, મને આપના જેવી સ્થિરતા શક્તિ પ્રાપ્ત થાવ, આપના જેવી જ્ઞાન શક્તિ પ્રાપ્ત થાવ, આપના જેવી વિતરાગતા પ્રાપ્ત થાવ. આ આ ત્રણ મુખ્ય જે આપણા ધ્યેયને સિદ્ધ કરાવનારી છે ને. હા, બરોબર ને? બરાબર છે. હા, બરાબર. સ્વામીજી, તો આ પતી ગયું. હેલો સ્વામીજી, આ શિવ શક્તિ જે કે છે, શિવ એટલે આત્મા ભાઈ, શિવ એટલે પેલા જટાધારી શિવ નહીં, આ તો રૂપક છે. શિવ એટલે આત્મા, શિવ એટલે શાશ્વત છે. શું છે? શિવ એટલે શાશ્વત સ્વરૂપ. શિવ એટલે શાશ્વત ઇઝ ઇક્વલ ટુ આત્મ સ્વરૂપ. શિવ અને આત્મા બે જુદા નથી, નામ ખાલી જુદા છે. શું છે? એક જ છે. જૈન ધર્મમાં પણ શિવ શબ્દનો ઉપયોગ બહુ વખત થયો છે. બધા બધા ઘણા બધા પ્રવચનોની અંદર અથવા અથવા તો ધાર્મિક સ્તવનોની અંદર પણ જીવ વરે શિવ નારી આ બધા પ્રવચન સ્તવનોમાં આવે જ છે. આ બધું આનંદ ગંજી મહારાજને બીજા બધામાં પણ આ સ્તવનમાં શિવ શબ્દ ઉમેરાયો છે. ઇવન જો આપણે આ
જે સ્થાનકવાસીમાં જે રેગ્યુલર બોલે છે ને, શિવ મસ્તુ નહીં, પેલું રેગ્યુલર નથી બોલતા, પેલું 108 ગાથા કે 44 કેટલી ગાથા છે ભક્તાંબર, એમાં પણ શિવ શબ્દનો ઉલ્લેખ આત્મા માટે છે. ટૂંકમાં શિવ એટલે આત્મા, શિવ એ વ્યક્તિ નથી કોઈ, એ સનાતન શક્તિ છે. શું છે આગળ લઈએ આપણે? નેહાબેન તમારું છે. નેહાબેન ધનસુરા, જય સચ્ચિદાનંદ, આપના ચરણોમાં કોટી કોટી વંદન. હું શુદ્ધાત્મા છું એવું અડધો કલાક રહે પછી અહંકાર ગર્વ રસ લે કે મને જાગૃતિ સારી રહે છે, તો તે એ ગર્વ રસ 4% આત્મા લે છે, તે સમજાવવા આવા સમયે કઈ જાગૃતિ રાખવી? બોલો. ત્યાંથી બનશે. અહીંયાથી અમે ગઈકાલે અહીંયાથી નીકળ્યા ને, તો પછી મને કેવું હોય શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું, દરેકમાં શુદ્ધાત્મા દેખ, થોડું નજીક રાખ, સતત રહ્યું એમ અહીંયાથી ગઈ ને, એટલે એમ દરેકમાં શુદ્ધાત્મા દેખાતું. પછી અંદરથી કેવું મને એવું થયું કે મને તો સારી જાગૃતિ રહેશે એમ, તો પછી એ શું કહેવાય એમ. ના એટલે એનો ગર્વરસ ચાખવાનો નહીં, આપણે જાગૃતિ રહે છે સારી વસ્તુ છે, હે ભગવાન આવી જાગૃતિ મને સતત રહે એવી પ્રાર્થના કરું છું, આપ મને શક્તિ આપજો. એટલે જે વસ્તુ આપણને રહે છે એનો ગર્વરસ નહીં ચાખવાનો, અનુભવ કરવાનો, પણ ગર્ભરસ નહીં. ગર્ભરસ નો મતલબ કે આપણે એને એન્કેસ નહીં કરી નાખવાની, વાપરી નાખવાની નહીં, એ વર્ધમાન કેમ થાય એવી જાગૃતિ રાખવાની. એટલે પછી આપણે અંતર્યામી પરમાત્માની એવી પ્રાર્થના, અંદર જ પરમાત્માને પ્રાર્થના કરવાની કે ભાઈ આવો અનુભવ મને સતત રહ્યા કરે એવી શક્તિ ભક્તિ ને દ્રષ્ટિ આપજો, બસ. સમજાય છે? એટલે જે ત્યાં ગર્ભરસમાં જે ખોઈ જઈએ છે, પડી જઈએ છે, એવું થાય નહીં. નહીં. ચલ સિમંદર સ્વામી ની મૂર્તિ એમ કે ચિત્ત હોય આપણું, દાખલા તરીકે ચરણવિધિ કરવા બે, એમ ચરણવિધિ તો નહીં પણ દાખલા તરીકે અત્યારે જ બેઠી છું કોઈનો વ્યક્તિનો, તો પછી એમ કે સિમંદર સ્વામીની મૂર્તિ જો, ચાલ દાદા ભગવાનની મૂર્તિ જો, એમ એવું અંદરથી બતાવો તો એ સુખશે એમ. એ વાંધો નહીં, એ તો આપણે એ આપણે આપણા પુરુષાર્થમાં સહાયક છે ને, કે ભાઈ દાદા ભગવાન એ જ્ઞાન તરીકે જ્ઞાની તરીકે આપણને સહાયક છે, એમનું જ્ઞાન એટલે, અને તીર્થંકર ભગવાન એ આપણું ધ્યેય છે કે મહાવિદ્યા ક્ષેત્રમાં જઈ સિમંદર સ્વામીનું સાનિધ્ય પ્રાપ્ત કરી અને હું મોક્ષે જઉં. એટલે આપણે પુરુષાર્થના ભાગમાં ગયું એમ. એટલે આમાં ગર્ભરસ ના કહેવાય, આ આપણે જેના થકી પામ્યા છે તે જ્ઞાની પુરુષ, અને જેના થકી આપણે મોક્ષે જવાનું છે તે તીર્થંકર, એટલે એ બંનેને યાદ કરીએ તો કશો વાંધો નહીં. એટલે એ આપણું શુદ્ધ થતું ચિત્ત કહેવાય ને? શુદ્ધ થતું ચિત્ત ના કહેવાય, પણ આપણા ધ્યેયને અનુરૂપ કહેવાય. શુદ્ધમાં તો આય ના આવે, પણ ધ્યેયને અનુરૂપ છે ને. બરાબર, આપણું જે ધ્યેય છે એને અનુરૂપ છે ને. જ્ઞાની અને તીર્થંકર બે આપણા ધ્યેયને અનુરૂપ છે, એમની યાદ પણ એને અનુરૂપ છે, એ સંસાર વધારનારી નથી. સમજાય છે ને? એટલે હેલ્પફુલ છે, સમજાયું ને? પછી લખ્યું છે, ચરણવિધિ કરતી વખતે ડિસ્ચાર્જ ચિત્ત બહાર ભટકતું હોય તો 4% આત્માએ એ ચિત્તને જોયા કરવું અને પોતાનો ઉપયોગ ચરણવિધિ કરવામાં રાખવાનો રાખવાનું. જે ભટકતું ચિત્ત છે પરિણામ વાળું એ શું છે આપણે જાણ્યા કરવાનું ખાલી, એમાં ભળવાનું નહીં. એટલે અસ્તિત્વનું ભાન અને આ કુદરત નું સંચાલન કયા સિદ્ધાંત થી ચાલે છે, આ બે વસ્તુ હોવી જોઈએ, બાકી બધી મિકેનિકલ પ્રક્રિયા છે. સમજાયું? હા હા. એટલે આપણે આટલું જાણવાનું જ ખાલી, આમાં કશું બદલવાનું કે ફેરફાર કરવાનું નથી. જાગૃતિ કેવી રહે છે એના આધારે તમે યથાર્થ જોઈ શકો.
જાગૃતિ મંદ રહે તો એ લેવલનું તમને દેખાય કે સમજાય, જાગૃતિ હાઈ રહે તો એ લેવલનું દેખાય કે સમજાય, એને ક્રિયા સાથે સંબંધ નથી. જ્ઞાનને તમારી જાગૃતિના ડેવલપમેન્ટ સાથે સંબંધ છે, સમજાય છે? આપણું ચિત્ત દાખલા તરીકે હું અનંત શક્તિ વાળો છું, અનંત જ્ઞાન વાળો છું એવું બોલતા હોય, ભલે આપણું ચિત્ત બહાર ફરતું હોય પણ આપણો ઉપયોગ તો આપણે આ પણ એ એ જે આત્માના ગુણોની જે ભજના છે એ ભજના મિકેનિકલ નહીં કરવાની, ના એટલે પ્રકૃતિના ગુણની સામે હું અનંત ગુણ વાળો છું, પ્રકૃતિના વિનાશી ગુણની સામે હું અનંત જ્ઞાન વાળો છું. એની પાસે જ્ઞાન છે પ્રકૃતિ પાસે, પણ એ લિમિટેડ જ્ઞાન છે, વિનાશી જ્ઞાન છે, એની સામે હું અનંત જ્ઞાન વાળો છું. આ જગતના ટોટલ કુલ જ્ઞાનનો સરવાળો એવો અનંત જ્ઞાન વાળો હું નથી. મારું અનંત જ્ઞાન કેવું છે તો કે છે કે આ પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થયેલું, લોકો દ્વારા પ્રાપ્ત થયેલું, પુસ્તકો દ્વારા પ્રાપ્ત થયેલું જે જ્ઞાન છે એ જ્ઞાન મને સ્પર્શે નહીં, હલાવે નહીં, ખેંચે નહીં, એવો હું અનંત જ્ઞાન વાળો છું, બનાવવાનો નથી. આ બધા જે લૌકિક જ્ઞાનો છે એ બધી મારી એક્ઝામ છે, પાસ થવા માટેની, ફસાવા માટેની નહીં. અજ્ઞાન છે તો આ એક્ઝામમાં ફસાઈ જઈએ, અને જ્ઞાન છે તો પાસ થઈએ. એટલે આપણે ગઈકાલ કીધેલું, જેમ જેમ અનુભવ વધતો જાય એ માઇનસ કરતા આવડવું, કાલ વાત કરી હતી ને, એ પ્લસ નહીં માઇનસ કરવાનું કે ભાઈ આટલી એક્ઝામ પાસ કરી નાખી, હવે પાંચમું ધોરણ પતી ગયું, હવે છઠ્ઠામાં જવાનું, પણ એક થી પાંચ ની ચોપડીઓ લઈને નહીં જવાનું. ના સમજાયું? હવે ભૂલી જવાનું, હવે છઠ્ઠા. પછી કાલે સ્વામીજી કેવું થયું કે હું બસમાં બેઠી ને તો મારા બાજુમાં વ્યક્તિ આવી ને તો કેવું કે આ પ્રકૃતિ છે ને એને ગમ ના ગમતા સંજોગો ઊભા થયા અને એવું લાગ્યું એમ. પછી તરત જ મેં એ અંદરથી કે એમ કઈ શુદ્ધાત્મા છે એને લાયું કોણ વ્યવસ્થિત શક્તિ એમ. તો આ બધું ગોઠવણી કરીએ એ આપણો પુરુષાર્થ કહેવાય? આહા, જ્ઞાનની ગોઠવણી જે પ્રકારે જે લેવલે કરતા હોય એ બધું પુરુષાર્થ કહેવાય. આપણે ગોઠવણી જ્ઞાનની છે ને, અને આત્મહેતુ માટે છે. શેના માટે છે? સંસાર હેતુ માટે નથી. આ જગતના આધિ વ્યાધિ ને ઉપાધિ વાળા સંજોગોમાં આપણને કેમ સમાધિ રહે એવી બધી ગોઠવણી એ બધી જ્ઞાનની ગોઠવણી છે. એટલે પહેલા 10 મિનિટ તો ના ગમી ને પછી એ બધું ગોઠવણી કરીને પછી એકદમ અંદરથી જે દોષના પ્રતિક્રમણ કરતા જઈએ છે એમાં દોષ મોડા પડવાને બદલે અવઘાડ થતા જાય છે, ઘાડ થતા જાય છે. પહેલા કહ્યું કે જ્ઞાનને માઇનસ કરો એ તો સમજ્યા, પણ આ જ્ઞાનને માઇનસ એટલે જે આપણે સમજ્યા છે બધું ખોટું થાય છે, દ્રષ્ટિ છે નથી ખોટું થતું. આ જે સમજ્યા છે એ બધું અજ્ઞાન જ માઇનસ થાય છે, જ્ઞાન અજ્ઞાન જ માઇનસ થાય છે. અત્યારે જેને જ્ઞાન કહીએ છીએ શું છે એની વ્યાખ્યા મેં આપી છે, અનાદિ કાળથી પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન નો ભાગાકાર કરવો એનું નામ જ્ઞાની પુરુષે આપેલા જ્ઞાન નો પુરુષાર્થ. શું કીધું? ભાગાકાર કરવો, ભાગાકાર ડિવાઇડ. કારણ કે હું તો અનંત જ્ઞાન વાળો છું જ, મારે આ જ્ઞાન ની જરૂર નથી, પણ એ હશે ત્યાં સુધી પેલું જ્ઞાન ખુલ્લું થશે નહીં. એટલે જેમ જેમ અજ્ઞાન સમજો માઇનસ કરો, સમજો માઇનસ કરો. એક દિવસ અજ્ઞાન ખલાસ થઈ ગયું તો આ બાજુ શું છે? પણ સાહેબ અજ્ઞાન તો બરાબર, આપણે પ્રતિક્રમણ ની વાત કરીએ. હવે તો આપણે કહીએ છીએ કે તમે ફર્સ્ટ સ્ટેપ માંથી સેકન્ડ સ્ટેપ માં જવા માટે ફર્સ્ટ સ્ટેપ ને પણ છોડો. કારણ કે આ સંજોગ એ આજે પ્રકૃતિને ગમતો હોય કે ના ગમતો હોય, પણ આ સંજોગ મોક્ષ માર્ગને લાયક અને સહાયક ન હોવાથી આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે. મીન્સ આપણે એ સંજોગમાં સાઇન કરી નથી, એમાં આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બધું આવી ગયું. પણ સાહેબ એ જ વસ્તુ આપણે નવ કલમો આરતી ચરણ વિધિ બધામાં એપ્લાય થાય, બધામાં. આ નવ કલમ, આ નવ કલમ શેના માટે બોલવાની? ભાવના માટે. કોઈ તો કહે છે કે આપણું જે કેરેક્ટર હોવું જોઈએ, કેવળ જ્ઞાનની લાયક આપણું કેરેક્ટર હોવું જોઈએ એ છે નહીં. બરાબર. કેરેક્ટર એટલે આ મન વચન કયા ની વાત છે? આત્માની વાત નથી કરતા.
હવે કે છે કે આ કેરેક્ટર હોય તો ફાયદો શું ને કેરેક્ટર ના હોય તો નુકસાન શું? તો કે આપણા મન વચન કાયામાં સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન ને સ્યાદવાદ મન ના હોય. કોઈ પણ સાધુ સંત સંન્યાસીનો અવર્ણવાદ અપરાધ અભિનય ન કરતા હોય, બ્રહ્મચર્ય નેચરલ હોય, કેવું હોય, આર્ટિફિશિયલ પાળવું પડે એવું નહીં, કોઈ પણ જીવતી કે મરેલી વ્યક્તિનો અવર્ણવાદ અપરાધ ન હોય. પણ સાહેબ એ વિનય કરતા હતા, હવે આપણે શ્રદ્ધા કહી, સાંભળો સાંભળો, એવી રીતે આપણો અહંકાર વધે એવી એવો આપણો પુરુષાર્થ ના હોય. આ બધી નબળાઈઓ જે આપણી પ્રકૃતિમાં છે, પણ આ બીજ નાખીએ છે કે આ વસ્તુ ન હોય. હવે આવી ભૂમિકા જ્યારે નવકલમ રૂપ તમારું ચારિત્ર ઉદયમાં આવ્યું, એનું રિઝલ્ટ પછી સંભાવ રાખવો પડે નહીં. હવે સંભાવ ના રાખવો પડે એટલે એ મહેનત બંધ થઈ ગઈ, એ બધી મહેનત પોતાના સ્વરૂપની જાગૃતિમાં રહી શકે. અત્યારે સંભાવે નિકાલમાં આપણો સમય વ્યતીત થઈ જાય છે, કારણ કે આપણું ચારિત્ર જેવું હોવું જોઈએ એ છે નહીં. એટલે અત્યારે જે છે એ ખોટું નથી, એટલે જ્ઞાન આપણું અત્યારે અહીંયા વપરાય છે. એટલે મેં શું કીધું કે કેવળ જ્ઞાન એ પરિણામ સ્વરૂપે છે, અને કેવળ દર્શન સુધી જ પુરુષાર્થ હોય. શું કીધું આપણે? કેવળ દર્શન નો મતલબ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન નો સંપૂર્ણ સર્વનાશ. એટલે સમયે સમયે બધા આશય બદલવા જ પડશે. હા, એટલે આપણો પુરુષાર્થ માત્ર દ્રષ્ટિ કે આશય બદલવાનો છે, મન વચન કાયાની ક્રિયા બદલવાનો છે પણ નહીં, અને બદલી શકાય એમ પણ નથી. પણ તમે નવ કલમ ની ભાવના કરશો તો બીજા અવતારમાં રૂપક તેવું આવશે, અને એ રૂપક પણ શેના માટે માગીએ છે? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક માટે, ભૌતિક સુખો ભોગવવા માટે નહીં. પણ સાહેબ અત્યાર સુધી એવું જ મળેલું આપણા આશયમાં, એવું રાખો કે ચરણ વિધિ કરો કે આરતી કરો કે સત્સંગમાં જાઓ, એટલે આ દરેક વસ્તુ કાળક્રમે ખોટી જ પડતી જાય છે કે એમાં જાઓ કે ન જાઓ કંઈ. પણ એ તો કહું છું, આમાં શું કહું છું કે પહેલા ધોરણનું જ્ઞાન પહેલા ધોરણ પૂરતું જ હતું, જેને અત્યાર સુધી સર્વસ્વ માનેલું એ જ છોડવાનું કહો તો કઈ છૂટે? પણ એ તો ભાઈ એક વસ્તુ છે, તમે પહેલા ધોરણમાં હોય તારે એકડો ઘૂંટો એ તમારા માટે સર્વસ્વ છે, પણ દસમામાં નહીં. પણ સાહેબ એમાંથી નથી નીકળતું, તમે કહો છો પણ એમાંથી નથી નીકળતું, કારણ કે આપણી દ્રષ્ટિ આ રીતે મિકેનિકલ રસવાળી ક્રિયા કરવામાં ગાઢ થઈ ગઈ છે. એટલે આપણે જે સેન્સ ઓફ હ્યુમર, જે કોમન સેન્સ જોઈએ કે ભાઈ આ તું જે કરતો તે ખોટું નથી, પણ જે માંથી તું પાસ થઈ ગયો છે જરૂર નથી, હવે તું આગળનું કર. નાવ યુ પાસ, હવે તું અમાર નપાસ થવાનો નથી, પાસ થઈ ગયો. એટલે આજે તમે વિચાર કરો, એક વખત તમે ગ્રેજ્યુએટ થઈ ગયા, બરાબર છે, 20 વર્ષે 21 વર્ષે તમે ગ્રેજ્યુએટ થઈ ગયા, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ તમારો આવી ગયો, બરાબર છે. હવે આજે તમને 21 વર્ષે ગ્રેજ્યુએટ થયા, આજે તમને 80 વર્ષ થયા, કેટલા વર્ષ થયા? 80 વર્ષ થયા. હવે ગ્રેજ્યુએટ થતી વખતે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતી વખતે જે જ્ઞાન હતું એમાંનું 1% જ્ઞાન તમને આજે હાજર નથી, તો યુનિવર્સિટી વાળા તમને ફેલ ના કરે. પાસ એટલે પાસ, જીવો ત્યાં સુધી, બરાબર, ક્યાં સુધી જીવો ત્યાં સુધી. આજે તમે એક્ઝામ આપો તો ફેલ થાઓ, માટે અમે ફેલ કરતા નથી, તમે એકવાર પાસ થઈ ગયા એટલે પાસ જ. એ રહ્યું કે ના રહ્યું અમે જોતા, સમજાય છે? એવું કુદરતનું જે કાનૂન છે એમાં તમે એક લેવલની આ લેયર છે, બધા ડેવલપમેન્ટના લેવલ છે, એમાં એક લેવલમાં તમે પાસ થઈ ગયા ફોર એવર. એટલે કીધું કે ડેવલપમેન્ટ ક્યારે માઇનસ થતું? કર્મના ફળને આધારે માણસની ગતિ ઊંચી નીચી થાય, પણ ડેવલપમેન્ટ માઇનસ થતું નથી, સ્ટેબલ રહે, ક્યાં તો અપ જાય પણ માઇનસ ના જાય. એટલે ચક્રવર્તી હોય, વાસુદેવ હોય, બહુ હાઈ ડેવલપમેન્ટ વાળા હોય, શું કીધું, એની વિચાર શક્તિનું જે વોલ્યુમ હોય, રેડિયસ બહુ મોટી હોય, એક સેકન્ડમાં તો કેટલાય રિવોલ્યુશન ફરી વળે એટ અ ટાઈમ, એવું એનું પાવરફુલ એનું બ્રેઇન હોય, એનું વિઝન હોય, એવું ખ્યાલ આવી ગયું. પણ છતાં એ વ્યક્તિ નરક ગતિના કર્મ બાંધી શકે? કર્મ જુદી વસ્તુ છે, ડેવલપમેન્ટ જુદી વસ્તુ છે. અને એ માણસ નરક ગતિમાંથી પાછો આવી મનુષ્યમાંથી બીજા અવતારે મોક્ષે પણ જઈ શકે, એટલે ડેવલપમેન્ટ માઇનસ થતું નથી. પણ કર્મને આધારે, કર્મની તીવ્રતાને આધારે એ એટલું ભારે કર્મ બંધાઈ ગયું એટલે ભોગવવા ત્યાં જવું પડે.
પણ આમાં શું ધારી સાહેબ, એક જગ્યાએ જઈએ ત્યારે એ લોકો એક લેયર બતાવે અને આપણે સંપૂર્ણ માની લઈએ, બીજી જગ્યાએ જઈએ ત્યારે એ લેયર સંપૂર્ણ ખોટું પડે, ત્રીજી જગ્યાએ જાય ત્યારે એ લેયર સંપૂર્ણ ખોટું પડે, એટલે આમાં એવા કન્ફ્યુઝન થાય કે ક્યાં જવું. એટલે જ્ઞાનીઓએ શું કીધું, જ્ઞાનીઓએ શું કીધું કે એકથી વધારે ડોક્ટરનું નુકસાન પેશન્ટને થાય. પણ સાહેબ ખબર, એ ડબલ આપવાની નુકસાન થાય ના, સમજાયું? શું કીધું? ફી ડબલ આપવાની બે ડોક્ટરની અને નુકસાન પાછું પેશન્ટને. એટલે આપણે આનો જવાબ પહેલા આપી દીધેલો છે કે આપણને લાગે કે આપણા જીવનના વ્યવહાર અને આધ્યાત્મના પ્રશ્નોનું કાયમી સમાધાન મને ક્યાંથી મળે છે અને આટલા ટાઈમનો મારો અનુભવ શું છે, તો કે મને અહીંથી મળે છે. તો મારા માટે જીવનમાં પ્રગતિનું અને સમાધાનનું સ્થળ આ છે મારા માટે. હવે બીજી કોઈ પણ જગ્યાએ ઉદય કર્મને આધીન જવાનો સંજોગ આવે તો આપણે એવું નહીં કહેવાનું કે નહીં જવાનું, પણ ત્યાં માત્ર ફાઇલોનો સમભાવે નિકાલ કરવા જવું, કશું પ્રાપ્ત કરવા કે ગુમાવવા જવું નહીં. પણ સાહેબ એ વખતે એવું ડેવલપમેન્ટ જોઈએ ને, સમજ આવી જોઈએ. તો એ તો પણ તારે જ્ઞાની પુરુષ તમને સમજણ આપે, ઉપયોગ તમારે જ કરવાનો હોય ને સાહેબ, તમને દ્રષ્ટિ આપે, બરાબર છે? ઉપયોગ કોને કરવાનો પછી? જ્યાં જઈએ ત્યાં છતાં આપણે પ્રભાવિત થઈ જઈએ તો ભૂલ કોની? પણ સાહેબ આપણી દ્રષ્ટિ પર જ્યાં જઈએ ત્યાં પ્રભાવિત થઈ જતા હોય, અત્યારનો એ આપણી પાસે હજુ નબળાઈ છે, એ આપણી પાસે હજુ સાર કાઢવાની ક્ષમતા નથી, એ પ્રૂવ કરે છે. બરાબર, એટલે આનું સોલ્યુશન શું? પણ હવે તમારી પાસે સાર કાઢવાની ક્ષમતા ના હોય તો તમે ડિસિઝન ના લઈ શકો કે આ કરેક્ટ છે કે આ કરેક્ટ છે. બધું સારું લાગે, બરાબર, ખ્યાલ આવે ને? પણ આપણે પોતે આપણા માટે નક્કી કરવું પડે કે આત્માનો મારો કાયમી ડોક્ટર કોણ છે, ટેમ્પરરી ગમે તે હોય. પછી જ્યાં જઈએ ત્યાં એવું જ કે એક જગ્યાએ સ્થિર થાવ, પણ સમાધાન ન મળતું હોય તો સ્થિર ક્યાંથી થવાય? ના થાય ને, થઈ જાય. એટલે પહેલી કન્ડિશન મૂકી, સમાધાન મળવું જોઈએ અને સમાધાન આપણને એક્સેપ્ટ થવું જોઈએ. શરૂઆતમાં મળી જાય, પછી થોડા ટાઈમ પછી એમ થાય કે આ તો બધું રૂટિન થઈ ગયું છે. એટલે કીધું ને કે જે વસ્તુ જાગૃતિમાં છે એ રૂટિન ના લાગે, કારણ કે ઉપયોગ ધર્મમાં છે. જે વસ્તુ નોલેજમાં છે એ રૂટિન લાગે, કારણ કે ઉપયોગ ધર્મમાં નથી. ઉપયોગ ત્યાં જાગૃતિ. દાખલો આપું, 365 દિવસ દાંતણ કરીએ, શું કરીએ? રોજના બે વખત. કેટલી વખત? એટલે વર્ષમાં કેટલું થયું? આશરે 750. હવે માનો કે 50 વર્ષે કેટલા થાય? 750 × 50 અને 75 કેટલા થાય? 50,000 આશરે, બરાબર છે? આ 50,000 વખત આ દાંતની સુવાવડ કરો તોય પડી જાય, પણ રસપૂર્વક કરીએ. કેવી કરીએ? જેટલી આત્માની ના કરીએ એટલી દાંતની કરીએ. સ્વભાવ વિનાશી તો, કારણ કે એની પાછળ અજ્ઞાનતા જવાબદાર છે. શું જવાબદાર છે? જ્ઞાની પુરુષે આપેલું જ્ઞાન, પણ આપણે ઉપયોગ ક્યાં કર્યો? જાગૃતિ તો મળી, પણ ઉપયોગ એમને આપ્યું જ્ઞાન, ઉપયોગ અહીંયા વાપર્યો આપણે. કેમ? આના કરતા એની વેલ્યુ વધારે આપણી દ્રષ્ટિમાં થઈ ગઈ, સમજાય છે? એ આપણી વ્યક્તિગત કચાસ છે. કોની કચાસ છે? પણ આમાં કરવું શું સાહેબ? તમે 100 વસ્તુ સમજાવો, એમાંથી માણમાણ એક વસ્તુ ખબર પડતી હોય, એ પછી તમે કહો એ છોડી દો, તો પણ જવું ક્યાં પછી? મુશ્કેલી ત્યાં જાય. પાસ કરીને જવા, આપણે છોડી દેવાનો મતલબ? પાસનું ડિમાર અમે કઈ રીતે અમારી જાતે નક્કી કરી શકીએ કે આપણે પાસ છે કે નપાસ છે? જો કારણ કે અત્યારે શું છે, પ્રતિક્રમણ કરો કરો, હવે પ્રતિક્રમણ કરીને જે દોષોના કરતા હતા એ મોડા પડવાના બદલે પાછા મજબૂત સ્ટ્રોંગ થતા જાય. એટલે કે કરવું શું, જવું ક્યાં? નહીં અહીનો, નહીં અહીનો, એટલે આ મુશ્કેલીમાંથી પછી આગળ રસ્તો જ નથી મળતો. એટલે જ્ઞાની પુરુષે ચોખ્ખું જ કીધું કે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એના દ્વારા કંઈ પણ કરવા ના કરવાનું સામર્થ્ય સ્વતંત્રતા કોઈ જન્મેલો જીવ ધરાવતું નથી. ફક્ત સમજણની અંદર જ પ્લસ માઇનસ કરી શકે છે. પણ સાહેબ આ તો આના લેવલથી બહાર જઈ શકે એમ છે નહીં, છતાંય આપણે આ લેવલથી નીચે ઉતરી જઈએ અને વરી પાછા કરવા મળતા રહીએ તો એ તો આપણી ભૂલ ને સાહેબ.
એમને આપેલું જ્ઞાન આપણે જેમ છે તેમ ઉપયોગ ના કરી શકીએ, એમાં ભૂલ કોની? ના ના, આપણી ભૂલ 100% સાચી વાત છે, પણ એટલે દરેક સ્ટેજે આપણે ખોટા જ પડતા જઈએ કે અત્યાર સુધી જે સમજ્યું જાણ્યું એ સંપૂર્ણ ખોટું જ છે. કારણ કે ખોટાને જ સાચું માન્યું હતું માટે આખા ચંદુભાઈ એ ખોટા જ છે. ખોટા જ છે ના, સમજાવ્યું? ચંદુભાઈ ના બધા સંબંધો ખોટા છે, ચંદુભાઈ ના નામની બધી સંપત્તિ ખોટી છે, ચંદુભાઈના નામની બધી ડિગ્રીઓ ખોટી છે, અને ચંદુભાઈની પોતાની બધી માન્યતાઓ ખોટી છે. શું છે? બધી ખોટી. માટે એને છેલ્લે હળગાવવામાં આવે છે. બરાબર. હાચીને ના હળગાવે કોઈ. પણ સાહેબ, તમે છેલ્લી જ વાત કરો, થોડી વચ્ચેની વાત કરો ને તો ઉપયોગી થાય. તમે જે કહ્યું એ તો બરાબર છે, સાંભળ્યું જાણ્યું સમજ્યા, પણ થોડી ઇન્ટરિમ ગવર્નમેન્ટની વાત કરો તો ઉપયોગમાં આવે. ના, આપણે વચ્ચેની વાત તો કરીએ જ છે ને આપણે સાહેબ. એવા એવા જ્યારે પાત્રો આવે એ લેવલના, ત્યારે શું થાય છે કે આ દરેક વસ્તુ જે માઇનસ કરવાનું છે ને બહુ કન્ફ્યુઝન કરે છે. પણ તમને વિચાર તો કરો કે આ એક વસ્તુનું તમને ગ્રેડ મળી કે ખરેખર પ્રગતિ માટેનો આ જ માર્ગ છે. પાંચમાંથી છઠ્ઠા પગથિયામાં જવું હોય તો પાંચમું છોડવું જ પડે. પણ સાહેબ, આ વાત તમને સમજવા મળી પહેલા એ મોટી વસ્તુ છે ને, નહીતર તો 1 થી 12 ધોરણ સુધી બધું ગોળ ગોળ રોજ જે કર્યા કરીએ, અને આપણને લાગે હું બહુ પુરસાર્થ કરું છું. અલા, પુરસાર્થ નહીં, મજૂરી કરે છે. એટલે જ કરું ને કે સાહેબ, જે કર્યું એ બધું ખોટું એવું થઈ ગયું. આજે પુરસાર્થ આવું હોય? એક ધોરણ પાસ પછી આગળની વાત કરવાની હોય. આ તો 1 થી 12 ધોરણ નું ભણ્યા અને રોજે રોજ પાસ તૈયાર કરે છે. એટલે આવી મજૂરી હોય? જે પાસ થયા અને પછી આગળ વધવાનું હોય. બરાબર. તમે ગ્રેજ્યુએટ થયા પછી કે 5મા ધોરણ નો આ દાખલાનો જવાબ શું? જરૂર નથી કે તમને આવડવો જોઈએ સાહેબ. એ તો સર્ટિફિકેટ કે મળે જ. અહીંયા તો કોણ આપે, કોણ સમજાવે, કોણ ગાઈડ કરે, કોણ પાસ કરે, કોણ નપાસ કરે? હા, આપણી બુદ્ધિ થી સમજવાનું ને. આ તો એવું છે, એવું છે, અટકી જવાય છે. કેવાનું મતલબ પોતે સાંભળો મારી વાત, પોતે જાતે પોતાનું દરેક વ્યક્તિ પાસે પોતાની પાસે થર્મોમીટર છે. પોતાની દાનત કેટલી ચોખ્ખી છે આ માર્ગ ઉપર એ પોતાને સમજાય ખરું, પણ સમજાય છતાં એ અણસમજણ જેવું વર્તન કરે અથવા તેને ઇમ્પોર્ટન્સ ના આપે. તમારી સમજણ અંદરથી તમને ભય સ્થાન બતાવે, ભાઈ તારું ધ્યેય શું છે, અને આ સંજોગ છે એ તને કઈ દિશામાં લઈ જાય છે. આટલી અવેરનેસ તમને આવી છતાં એ તમે કહો ના, એ તો આત્માની વાત તો બરાબર, આગળ દેખા જાયગા, અત્યારે તમને મહત્વ આપીએ તો તમે એને ગૌણ કરી નાખ્યું. તમે ગૌણ એટલા માટે કર્યું મોહને કારણે. મોહ કેમ કીધો? તો કે એને ગૌણ નહોતું કરવાનું, ઇમ્પોર્ટન્સ એને આપવાનું હતું. પણ ભગવાન નુકસાન આમાં જાય તો ભગવાન કે છે એક સેન્ટ નુકસાન નહીં જાય, કારણ કે તારું જીવન જ પરિણામ છે. આજના પુરુષાર્થથી પરિણામ આવવાનું કે બદલાવાનું નથી, એ તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ. આજે મારે પૈસાની જરૂર વ્યવહાર ચલાવવા માટે છે, તો મારે પૈસા ચલાવવા માટે ત્યાં ધ્યાન આપવું પડે, સમય આપવી પડે, સંજોગ શક્તિ આપવી પડે, આ કબૂલ કરીએ છે. પણ આત્માના ભોગે તો ના હોય ને. પણ સાહેબ, એટલે મને મારો જે ધ્યેય પ્રાપ્ત થયો એ ધ્યેય ભૂલીને તો ના હોવું જોઈએ ને? કારણ કે આપણને ખબર છે કે આ બધા વ્યવહારના સંજોગો કયા આધારે છે એ ખબર છે. ના હોય તો પછી મિકેનિકલ હોઈ શકે. બરાબર. આપણને બંને લાઈન ઓફ ડિમાર્કેશનનું ખબર છે, અને બંનેનું સ્ટાન્ડર્ડ શું છે, સિદ્ધાંત, એ પણ આપણને ખબર છે. એટલે મહેનત કરવા છતાં પણ, પ્રયત્ન કરવા છતાં પણ આપણને ખબર જ છે કે શું નિશ્ચિત છે. એટલે પ્રયત્ન નહીં કરવાનો, મહેનત નહીં કરવાની, એ પ્રશ્ન આવતો નથી. પણ મારું જે ધ્યેય છે એ ધ્યેયમાંથી મારે બહાર નીકળવાનું નથી. પાકું આ કરવાનું છે, પાકું આ નથી કરવાનું. બરાબર. સમજાય છે? એટલે આપણે જ આપણા અંદર રહેલી જે મન છે, બુદ્ધિ છે, એને સમજાય સમજાય કરવું પડે, કારણ કે એ તો ખેંચી લાવશે પાછું. ખેંચી લાવશે. આપણે સમજાવવાનું છે. તમને જ્ઞાની દ્રષ્ટિ આપી, પણ ઉપયોગ કોને કરવાનો? આપણે જ કરવાનો. દાદા ભગવાન કહે છે કે ભાઈ, અમે જેટલા મહાત્માઓને જ્ઞાન આપ્યું છે એ બધાને મોક્ષની ગેરંટી આપીએ છીએ. શું કહે છે? મોક્ષની ગેરંટી આપીએ. પછી કન્ડિશન મૂકે, આજ્ઞા પાળે તો. આજ્ઞા પાળે. મને સમજાય છે? એ ખબર છે કે હું ગેરંટી આપું એનો મતલબ શું? તમારા વતી મારે પુરસાદ કરવાનો છે એટલે ગેરંટી આપે છે? ના, કન્ડિશનલી ગેરંટી છે. કન્ડિશનલ. કેવી? કારણ કે દુનિયામાં કોઈ જન્મ્યો જ નથી એવો, અને જન્મ માનો નથી કે કોઈને મોક્ષે લઈ જઈ શકે. બરાબર. અનલેસ સામેવાળી તૈયારી હોય તો નિમિત્ત બની શકું, પણ એને લઈ જવા માટે હું સ્વતંત્ર કે કોઈ સ્વતંત્ર હોઈ શકે નહીં. એટલે આ જ રીતે કામ ચાલે. અનાદિકાળથી મોક્ષનો માર્ગ આ જ રીતે ચાલે છે.
માં કોઈની સ્વતંત્રતા નથી. ભગવાનને આપણે બધા મળેલા છે, મહાવીરને દેશનાઓ સાંભળી છે, કેટલાય તીર્થંકરોની સભામાં બેઠેલા છે, છતાંય આપણે અહીંયા છીએ એનું કારણ જ આ. એમને કીધું શું અને આપણે સમજ્યા શું? ભગવાન કે મેં ત્યાં ગયું એ તેમાં ગયું, શું કીધું ના સમજાયું? મેં ત્યાં ગયું એ તે પછી શું થાય? હવે તું માગે છે તો મને મળ્યું એ ત્યારે ત્યાગવાનું, ના સમજાયું? મને મુક્તિ મળી એ ત્યારે ત્યાગવાની, હવે કારણ કે મેં ત્યાગ્યું એ તે માગ્યું. મીન્સ કહેવાનો મતલબ આ બધી વસ્તુઓનું ઇમ્પોર્ટન્ટ તમારી દ્રષ્ટિમાંથી ખલાસ થઈ જવું જોઈએ. ત્યાગ નથી કરવાનો, ઇમ્પોર્ટન્સ. શું કીધું? ઇમ્પોર્ટન્સ. વેલ્યુ ઓફ ધ મટીરિયલ, વેલ્યુ ઓફ ધ રિલેશન, વેલ્યુ ઓફ ધ સર્કમસ્ટાન્સીસ, આ બધું આપણી દ્રષ્ટિમાંથી ગૌણ થઈ જવું જોઈએ. અને વેલ્યુ ઓફ અવર રિયલ પાવર, એનું વધવું જોઈએ. સમજાય છે? એ અંદરની વાત છે. એ તો બરાબર. આગળના સત્સંગમાં વાત થઈ. કાકાને શું પૂછવું છે? આપે હું આપે આપે આપે. જય સચ્ચિદાનંદ. બુદ્ધિધન ત્રિવેદી, આ ભાઈની જે મુશ્કેલી છે ને એ બધાની જ છે, બરાબર. પણ આપણે એવું સમજવાનું કે પુત્રાત શિષ્યાત પરાજય, તે એવું ગુરુને જ આપણે કહી શકીએ તો થાય, પણ એ બહુ અઘરું છે. એને માટે એક સરસ ઉદાહરણ મારી પાસે સાંભળવામાં આવેલું. તો આ બધું કેમ થાય છે? એક બાળક છે, એ ભણે છે. આ એવું આત્માની વાત પણ સમુદ્ર જેવી છે. એ સમુદ્રમાંથી ગુરુજી શીખવાડે, અલબત્ત એ સમુદ્ર શીખવાડે છે, આપણે માનવાનો એવી શ્રદ્ધા પણ હોવી જોઈએ. પણ છતાં આપણે માનીએ કે ભાઈ એ નદી જેટલું શીખવાડે છે. ત્યાર પછી પેલો બાળક હોય ને, બાળક એને જે શિક્ષક શીખવાડે એ ખાબોચિયા જેટલું શીખવાડે. પછી બાળક છે એ નાનકડું પાણીનું પ્યાલા જેટલું સમજે, અને પછી યાદ રાખી અને પેપરમાં ચમચી જેટલું લખે, પછી તો એટિકેટી જ આવે ને. એટલે આપણે સમજીએ છીએ તો સમુદ્રને, પણ સમજીએ છીએ અને લખીએ છીએ ને ઘેર જઈને એ ચમચી નથી રહેતી. જય સચ્ચિદાનંદ. બરાબર છે. ચાલો આપણે આ છેલ્લું લઈ લઈએ, આપણે સમય થોડો મર્યાદા છે આપણી. મિતેશભાઈ ધનસુરા, તમારું છે. ઓકે, એમને ત્યાં માઇક આપજો. આ છેલ્લો પ્રશ્ન છે આપણે એમને. પરમ પૂજ્ય સ્વામીજી કમલેશ આનંદજી, નંબર એક, પાછલું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગો અને વર્તમાન ડેવલપમેન્ટ, કર્મ બાંધવામાં ત્રણ કારણો છે, દાખલો આપી સમજાવો. આપણે ટૂંકું કહીએ છીએ, પાછલું ડેવલપમેન્ટ તમે લઈને આવ્યા છો, વર્તમાન સંજોગો એ પણ તમે લઈને આવ્યા છો, અને વર્તમાન ડેવલપમેન્ટ એ તમારો પુરુષાર્થ છે આજનો. પેલું તમે એક્ઝામ પાસ કરી છે, સંજોગો તમે રિઝલ્ટ રૂપે લઈને આવ્યા છો, અને આજે એના સાર રૂપે તમે એનાથી આગળનું ડેવલપમેન્ટ અનુભવો છો, એ તમારું આજનું ડેવલપમેન્ટ છે. દાખલા તરીકે તમે 200 ડિગ્રીનું તમારું ડેવલપમેન્ટ છે આધ્યાત્મ માર્ગમાં, 360 ડિગ્રી, એને ફૂલ મૂન કેવળ જ્ઞાન કહે છે. એમાંથી આજે તમે 200 ડિગ્રીનું ડેવલપમેન્ટ લઈને આવ્યા છો, અને તમારા કર્મના ભોગવટાના સંજોગો લઈને આવ્યા છો. એમાં તો ડેવલપમેન્ટ ના હોય, પાપ અને પુણ્યનો ભોગવટો છે, બરોબર. એ બંને લઈને આવ્યા છો, એમાંથી તમે તમારું આજે જે જ્ઞાન મળ્યું, જેના દ્વારા, પુસ્તક દ્વારા, જ્ઞાની દ્વારા, વ્યક્તિ દ્વારા, સમાજ દ્વારા, કુટુંબ કે પરિવાર દ્વારા, એનાથી તમે એ સંજોગોમાં મંથન કરો છો. ડેવલપમેન્ટ વત્તા આજનું જ્ઞાન વત્તા આજના સંજોગો, એના સાર રૂપે તમારું નવું ડેવલપમેન્ટ થાય છે. એટલે 200માંથી 210, 215, 220, 225 તમારું ડેવલપમેન્ટ વધતું જાય છે. હવે જ્યારે તમે એક્સપાયર થઈ જાઓ, એ ડેવલપમેન્ટ પાછું કેરી ફોરવર્ડ થાય, એ લેવલનું ઘટે નહીં. કર્મની સ્ટ્રેન્થ છે એ અપ એન્ડ ડાઉન હોઈ શકે, પણ ડેવલપમેન્ટ અપ એન્ડ ડાઉન ના થાય. અપ જાય ક્યાંક સ્ટેબલ રહે, પણ ડાઉન ના જાય. સમજાય છે સ્વામીજી? આ ડેવલપમેન્ટ જે છે, ડેવલપમેન્ટ
જ્ઞાન પહેલાનું જે ડેવલપમેન્ટ હતું અજ્ઞાનનું ડેવલપમેન્ટ કહેવાય કહેવાય હા હવે હવે અત્યારે જે આપણે ડેવલપમેન્ટની વાત કરીએ છીએ એ જ્ઞાનના ડેવલપમેન્ટની વાત કરીએ છીએ બોલો 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 બરાબર હવે એ જે ડેવલપમેન્ટ શબ્દ જે છે એમાં જ્ઞાન અને અજ્ઞાન બંનેનું પ્રોપોર્શન છે જેમ જ્ઞાનનું પ્રોપોર્શન વધતું જાય એ પેલું નીચું જુઓ સમજાવું તમને જ્ઞાન અને અજ્ઞાનનું ડેવલપમેન્ટ બે પ્રકારનું નથી એના રિઝલ્ટ બે પ્રકારના છે શું કીધું રિઝલ્ટ બે પ્રકારના છે ડેવલપમેન્ટ બે પ્રકારના નથી અજ્ઞાન દ્રષ્ટિ હોય તો એ ડેવલપમેન્ટ હોય તો તમે એ લેવલની વાત વ્યવહાર દ્રષ્ટિથી સમજો જ્ઞાનના આધારે એ ડેવલપમેન્ટ તમે નિશ્ચયની ભાષામાં સમજી શકો પણ ડેવલપમેન્ટ વાળો અજ્ઞાન કે જ્ઞાન બંને વસ્તુ સમજવાનું સામર્થ્ય ધરાવતો નથી ડેવલપમેન્ટ વાળો વ્યક્તિ જ્ઞાન ડેવલપમેન્ટ ના હોય ડેવલપમેન્ટ સોરી ડેવલપમેન્ટ વગરનો વ્યક્તિ એટલે કે બહુ જ અલ્પ ડેવલપમેન્ટ વાળો અજ્ઞાન ને જ્ઞાન બે ના સમજી શકે અજ્ઞાનને સમજવા માટે પણ ડેવલપમેન્ટ જોઈએ અને જ્ઞાનને સમજવા માટે પણ ડેવલપમેન્ટ જોઈએ ફક્ત જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે મોહ છે ત્યાં સુધી અજ્ઞાનનું ડેવલપમેન્ટ હોય એ દ્રષ્ટિ સમ્યક થઈ જાય પછી જ્ઞાનનું ડેવલપમેન્ટ થઈ જાય એટલે એ જ્ઞાન એ ડેવલપમેન્ટ જ્ઞાનમાં કામ લાગે એટલે તમે જે કહ્યું ડેવલપમેન્ટ કે ડેવલપમેન્ટ એ કોમન વસ્તુ છે હા ના પણ ડેવલપમેન્ટમાં આ કઈ સૂઝ જેવી વસ્તુ આવે છે સમજી શકતો નથી પણ જો એની પાસે સૂઝ નામની કઈ ગિફ્ટ મળે હવે સૂઝ પણ ત્યારે મળતી હોય છે એ સૂઝ ને પણ આવરણ સાથે કઈક લેવા દેવા છે ને એટલે કીધું કે સૂઝ આકસ્મિક કામ કરે નોર્મલ કામ ના કરે ડેવલપમેન્ટ નોર્મલ કામ કરે રિલેટિવ સત્યમાં અને સનાતન સત્યમાં બેમાં જેવી દ્રષ્ટિ તે પ્રમાણે પણ જે સૂઝ છે એ આકસ્મિક કામ કરે એ બધા સંજોગોમાં કામ કરે એવું જરૂરી કોઈક સંજોગ આવી ગયો તમે ક્લિક થઈ ગયું અને તમે એને એપ્લાય કર્યું રિઝલ્ટ મળી ગયું પણ બીજા કેટલાય સંજોગો એવા આવે કે જે પ્રોબ્લેમ વાળા હોય છે તેનું સોલ્યુશન ના મળે એટલે દરેક અવસ્થામાં સૂઝ કામ કરે એવું જરૂરી નથી જેને ડેવલપમેન્ટ તો બધા સંજોગોમાં કામ જેને ડેવલપમેન્ટના આધારે હાઈ દર્શન છે એટલે દર્શન જેને આપણે એ લેવલનું કહ્યું કે ભાઈ એ સમજી શકે બધી વસ્તુ સમજી આત્માની કે લેવલ સુધીની વાત તો એ વખતે એને સૂઝની જરૂર પડે ખરી સૂઝની જરૂર કે ના જરૂર સવાલ નથી સૂઝ હિસાબ સ્વરૂપે હોય હિસાબ સ્વરૂપે હા પુરુષાર્થ સ્વરૂપે છે જ નહીં હા એ તો બરોબર છે કારણ કે ગિફ્ટી મરેલી છે ને હા એ હિસાબ જ છે તો લઈને આવ્યા હોય તો જ આવે એમને આજે ઊભી ના થાય પણ અત્યારે આપણે જે ડેવલપમેન્ટની વાત કરીએ છીએ પણ એમાં બંનેનું મિશ્રણ ખરું જ્ઞાન અને અજ્ઞાનનું ડેવલપમેન્ટની દ્રષ્ટિએ ડેવલપમેન્ટમાં હું સમજાવું તમને કે તમે પહેલા માળે ઊભા છો ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર ગયા હવે ફર્સ્ટ ફ્લોર ઉપર ગયા પછી તમારી પાસે પાંચ ઇન્દ્રિયો છે અને પાંચ ઇન્દ્રિયોના આધારે તમને મોંથી શું એક વસ્તુમાં ગમો છે બીજી વસ્તુમાં અણગમો છે આવું તમે ચારે કોરથી જોવો છો બરાબર છે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધીમાં એમાં આંખ કાન નાક જીભ સ્પર્શ બધું આવી ગયું એ તમે જે જુઓ છો પહેલા માળેથી 80 રેડિયસમાં તમે ગમા અણગમાના રાગ દ્વેષ કરશો એ લેવલે એમાંથી તમે સેકન્ડ ફ્લોર ઉપર ગયા ફર્સ્ટ માંથી સેકન્ડ ફ્લોર ઉપર ગયા થોડી રેડિયસ વધી તમારી જોવાની ક્ષમતા એ જ પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને સુખ દુઃખની કલ્પનાની બરાબર હવે તમે ત્રીજે માળે જાઓ છો ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે મોહની જગ્યાએ નિર્મોહી થઈ જાઓ છો એટલે મિથ્યાની જગ્યાએ સમ્યક થઈ જાય છે એટલે કે જ્ઞાન દ્રષ્ટિની વાત કરો હા હવે તમને જ્ઞાન પ્રાપ્ત થયું તમે તમારું ડેવલપમેન્ટ ત્રીજા માળનું થયું અને હવે તમને જ્ઞાન મળ્યું એટલે કે તમારી દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ મિથ્યામાંથી સમ્યક થઈ ગઈ હવે ત્રીજા માળમાં જે કઈ દેખાશે પાંચ ઇન્દ્રિયોના વિષયો એમાં તમે હવે નિર્મોહી થશો બરોબર પહેલા મોહ વધારવાનું કામ કરતા હતા મિથ્યા દ્રષ્ટિ આ સંજોગોમાં હવે સમ્યક થયા પછી એ લેવલની દ્રષ્ટિની અંદર એટલા રેડિયસમાં તમે નિર્મોહી થવાનું કામ કરશો એ જ ડેવલપમેન્ટ બે પ્રકારના નહીં દ્રષ્ટિ ખાલી જુદી જુદું શું છે માર તેનો તેજ હાઈટ તેની તેજ પણ વિઝન જે પેલા મોહ તરફ કામ કરતું હતું
એ નિર્મો તરફ કામ કરશે. જે સંસાર વધારવા માટે કામ કરતું હતું એ સંસાર સમાપ્ત કરવામાં સહાયક થશે. સમજાય છે મારી વાત? એ જ ડેવલપમેન્ટ. હવે હવે એમાંથી ચોથા માળે જાય અને પ્રમાદ આવી જાય તો એ ડેવલપમેન્ટ સ્ટેબલ રહે, એટલે પાછો કેટલા અવતાર સંસાર ભણી કાઢે. સમ્યક દ્રષ્ટિ થયા પછીની વાત કરું છું. હા હા, એ આઇડલ થઈ જાય. હા હા, સમજાય છે? હા હા, જતી ના રહે, આઇડલ થઈ જાય, ઇનએક્ટિવ થઈ જાય. એટલે ભગવાન મહાવીરને પણ ઋષભદેવ ભગવાનના વખતથી 27 મોટા ભાવ થયા. તીર્થંકરનું ગોત્ર બાંધ્યું હતું તોય નાની હતા એ. શું હતા? હા, આપણે ગઈકાલે વાત કરી મુજબ કે હા, એ પ્રમાણ આજે થોડો જાગૃતિ આવી જાય તો કે એના કારણે આવરણ, એટલે આવા સંજોગો આવે એ નરકગતિમાં ભગવાન ગયા, પશુયોનીમાં ગયા, બધે ગયા. એટલે અત્યાય ભાવની અંદર, એટલે ડેવલપમેન્ટ ને સીધા દર્શન. ડેવલપમેન્ટ ખરું, ડેવલપમેન્ટ ખરું, પણ એ ડેવલપમેન્ટ ની અંદર મિથ્યા કે સમ્યક એના આધારે કામ થાય. હા, એ ડેવલપમેન્ટ જો મિથ્યામાં કામ કરે મિથ્યા દ્રષ્ટિમાં તો નરકે જાય. એ ડેવલપમેન્ટ સમ્યક હોય તો મોક્ષે પણ જઈ શકે. ડેવલપમેન્ટ તેનું તે જ દ્રષ્ટિ ઉપર ડિપેન્ડ. અચ્છા, દ્રષ્ટિમાં ફરક પડી જાય છે ત્યાં. હા હા, તારે તો એંગલ બદલાય ને. પણ હવે એની પાસે એ ડેવલપમેન્ટની દ્રષ્ટિ એ વખતે તો છે, પરંતુ એ દ્રષ્ટિ સમજો કે ત્યાં બે જ અવસ્થા કામ કરે છે, ક્યાં તો પ્રમાદ અવસ્થા અથવા તો જાગૃતિ અવસ્થા. એના કારણે એ કદાચ કર્મના આધારે નીચે જઈ શકે. જઈ શકે, જઈ શકે. હા, તો હવે હવે એની પાસે એ ડેવલપમેન્ટો છે એ તો પછી એ તો ભોગવવું જ પડે છે એમને, કારણ કે એના આધારે જે પરિણામ આવ્યું એ સમજો કે નરક ગતિમાં ગયો તો કે એને એ ભોગવવું જ પડે છે. હા, હવે એ વખતે એ આવરણ કામ કરી ગયું અજાગૃતિ અને પ્રમાદના કારણે, એટલે નીચેનું કર્મ બાંધી લીધું. બરાબર છે. હવે એની એ ડેવલપમેન્ટો છે, હવે કર્મ પૂરું થયા પછી પાછો ઉપર આવીને આગળ વધી શકે. હા, પછીથી બીજા અવતાર મોક્ષે જઈ શકે. હા, પછીથી એની પાસે એને એકડે કરવાનું નથી હવે. હા હા, પછીથી એને આગળનો લિંક મળે તો એ પુરુષાર્થથી આવરણ તોડીને આગળ ડેવલપમેન્ટમાં જઈ શકે આરામથી. આ જ રસ્તો છે ને? બરાબર છે, એક્ઝેક્ટલી એમ જ છે. હવે પ્રશ્ન નંબર 2, પ્રકૃતિ પર અને પરાધીન છે તો જ્ઞાન પરિણામ કે અજ્ઞાન પરિણામથી પ્રકૃતિ બદલાયેલી લાગે છે તે શું છે? બદલાયેલી લાગે છે તે ભ્રાંતિ છે. જ્ઞાનથી પ્રકૃતિ બદલાય નહીં, જ્ઞાનથી ભાવ બદલાય. શું બદલાય? પ્રકૃતિ ના બદલાય. પ્રકૃતિ બદલાયેલી લાગે છે એ બદલાયેલી નથી, એ પરિણામનો જ ભાગ છે. જ્યારે મારે દારૂ પીવાના સંજોગો આવે ત્યારે એવા વાતાવરણ ભેગું થાય ત્યારે હું દારૂ પીવાની શરૂ કરું. લાખ વ્યક્તિઓ ઘરમાં 1000 વખત કહેતો પણ હું છોડું, અને જ્યારે છૂટવાનો સંજોગો આવે ત્યારે એવો વાતાવરણ ભેગું થાય કે છૂટી જાય. પણ લોકોને શું લાગે? હવે ડાયો થઈ ગયો. પણ આ પીવે છે અને છોડે છે બંને કર્મ ફળ છે, એમાંથી એક જગ્યાએ પુરુષાર્થ નથી. પણ લૌકિક ભાષામાં લોકો પુરુષાર્થ માને, હકીકતમાં ભાવ એ પુરુષાર્થ કહેવાય અને ક્રિયા એ પરિણામ કહેવાય, પછી એ સુધરતી હોય કે બગડતી હોય. સમજાય છે? આ સિદ્ધાંત સમજી લેવાનું એટલે બધા જવાબ પછી મળી જાય. આગળ નંબર 3 અને છેલ્લો પ્રશ્ન, પ્રતિષ્ઠિત આત્મામાં ડિસ્ચાર્જ પ્રકૃતિ ઝળકે છે તે વિશે સમજાવો અને યથાર્થ પુરુષાર્થ શું અને કેવી રીતે અને કયા કારણોથી તે ક્યાં કરવો તે વિગતથી સમજાવો. પ્રતિષ્ઠિત આત્મામાં ડિસ્ચાર્જ પ્રકૃતિ ઝળકે છે એટલે આ પ્રતિષ્ઠિત આત્મા છે એમાં પરિણામવાળી પ્રકૃતિ છે એ ઝળકે છે, જુએ, જાણે, સમજે, એના આધારે પોતે જે ધ્યેય નક્કી કર્યું છે એ અનુરૂપ પુરુષાર્થ આજે કરે છે. એ જો જોઈ જાણી ના શકે પરિણામવાળા ભાગને તો પુરુષાર્થ કેવો કરી શકે? એટલે આત્મા પોતે પ્રકૃતિનો જ્ઞાતા દ્રષ્ટા નથી. શું કીધું? મૂળ આત્મા, પ્રતિષ્ઠિત આત્મા જ પ્રકૃતિનો જ્ઞાતા દ્રષ્ટા છે. પ્રતિષ્ઠિત આત્માને જ પુરુષાર્થ કરવાનો છે. પ્રતિષ્ઠિત આત્મા જ અનુભવ કરે છે અને છેલ્લે કેવળ જ્ઞાનમાં વિલય પણ પ્રતિષ્ઠિત આત્મા થાય છે. ચાલો, જય સચ્ચિદાનંદ. આપણે સમય થઈ ગયો, છેલ્લી પ્રાર્થના બોલી લઈ. એક જ મિનિટ, એક જ મિનિટ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને
અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.